આંદોલનનો માહોલ છે ક્ષત્રિય અને રૂપાલાની આથી જે લડાઈ ચાલે છે તમે તો મૂળ આંદોલનકારી જૂના દિવસો યાદ આવે ને એવું પણ કહેવું છે કે અમે એક ઝાટકે જો રજવાડા આપી દેતા હોઈએ ને તો કેમ તમે એક માત્ર અમારું આટલું ના માનો એક ટિકિટ રૂપાલાજીની પાછીના અમારા જે આંદોલનના દિવસો યાદ આવે હાર્દિક કારણ કે તમે તો બોલવા માટે ટીવાયેલા હતા આંદોલન બોલવા માટેનું આંદોલન હોય હું એટલા માટે સવાલ કરું વચ્ચે બહુ મોટો ગેપ છે હાર્દિક એકદમ ચૂપ છે અમુક લોકો એવું પણ કહે છે કે આ કેસના ધક્કા ના ખાવા પડે કેસ બધા પાછા ખેંચી જાય એટલા માટે હાર્દિક પટેલ ખેંચાઈ ગયા હશે મારી ઉપર બધા કેસો રાજકારણમાં જવાનું પહેલી વાર વિચાર કરે આવેલો પણ જીએમડીસી ગ્રાઉન્ડમાં તમે જે આગ્રહ રાખ્યો તો આનંદીબેન પટેલ ખુદ આવે આજે લાગે છે એ નિર્ણય તમારો અત્યારે તમને શું લાગે છે તમારો નિર્ણય સાચો હતો રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન અને મિત્ર નથી હોતું આનંદીબેન સાથે વાત થાય અમિતભાઈ સાથે સંપર્કમાં ખરા રેગ્યુલર પીએમ સાથે સંપર્ક ભાજપ જોડાય પહેલાં અને બાવળાની સભામાં

તો લોકોને પણ સમજવું છે કે એક પોલિટિશિયન તરીકે તમે જ્યારે તમારો પગાર ના લો તમે આટલું બધું કામ કરતા હોય બીજું તો પેરેલ બિઝનેસ શું હોય છે ઉચ્ચારણની વાત કરી એક સવાલ કરી લઉં થોડો અંગત છે પણ પોલિટિકલ જર્ની બનાવનારને કદાચ એમાં શીખવા પણ મળશે તમે કીધું તું મારી છઠ્ઠીનું ધાવન લાજ છે જો હું ભાજપમાં જઈશ તો કારણ કે આનાથી મોટું સ્ટેટમેન્ટ કયું હોય અને તમે ગયા મેં જ્યારે અમુક સવાલો કર્યા તમે કીધું સોપારી લઈને આવ્યા છો એટલે કોની સોપારી મારે સમજવું છે બિલકુલ બિલકુલ હું હાર્દિક સોપારી નથી ગાતો પણ તમારે ખરાબ એબિટ કરી બિલકુલ નહીં દારૂ કે સુસાઈડ નહીં તો આંદોલન વખતે પેલા ખબર છે વિડિયો ફોટોમાં ફોટો એ તો તમારે બનાવી દો તમે મારી જોડે બેઠા છો અહીંયા છોકરીને બેસાડવી તો બનાવી આપું આજકાલ તો પેલું કયું એક જીવનનો કોઈ અફસોસ હોય તો કે બાપાને તમે ગળે ન લગાવી શક્યા તો એકવાર એવું થયેલું કે હું સુરત ગયો ને એક સપનામાં બહુ ખરાબ વિચાર આવ્યો તો આઈને તરત મારી મમ્મીના ગળે લાગ્યો ને મેં કીધું આઈ લવ યુ એટલો બધો થાક ઉતરી ગયો કે ના પૂછો એટલે બાપા વસ્તુ અલાકથી એવું થાય કે આપણે એટલા બધા કામમાં હોઈએ છીએ કે બાપને હગ નથી કરતા કરવું જોઈએ માના ખોડામાં નથી બેસતા એમાં હું પણ આવ્યો ખબર નહીં દુનિયામાં એક એવી સ્થિતિમાં આવીએ છીએ અને આપણને ખબર છે કે બધું કરી લેવું છે ને જતા રહે પછી બહુ અફસૂસ દરેક લોકોને ઇવન મેં કીધું ને જ્યારે જ્યારે મારતા ત્યારે કોઈ મળવા બાપ સિવાય દાદાને મારા પપ્પાનું એટલું દુઃખ એના કારણે એ જ હતા નમસ્કાર હું દિનેશ સિંધવ એક વિશેષ વ્યક્તિ સાથે બેઠો છું આંદોલન વખતે પણ ઇન્ટરવ્યુ કરવાનો મોકો મળ્યો નહોતો ચૂંટણી વખતે નહોતો મળ્યો લડતા નથી ચૂંટણી પણ ચૂંટણીનો માહોલ છે તો રહ્યો કે હાર્દિક પટેલને મળવો જોઈએ હાર્દિક મૂળ તમે આંદોલન કરી છું નેતા પછી બને ગુજરાતમાં ત્યારે એમનો પરિચય નથી આટલો મને લાગે તમારે જરૂર નથી આંદોલનનો માહોલ છે ક્ષત્રિય અને રૂપાલાની આખી જે લડાઈ ચાલે છે તમે તો મૂળ આંદોલનકારી જૂના દિવસો યાદ આવે છે સૌથી પહેલાં તમે કીધું કે મેં ઇન્ટરવ્યૂ નથી કર્યો પણ આપણે મળ્યા હોય ઘણી બધી વાર તમારા બધા માર્ગદર્શન પણ અમને ખૂબ મળેલા છે બહારમાં એવું કહેવા ના હોય પણ માર્ગદર્શન ખૂબ મળેલા છે પણ આંદોલનકારીની ભૂમિકામાં કોઈ પણ વ્યક્તિ હોય આપણે જૂના આંદોલન પણ ખૂબ જોયેલા છે અને અમે લોકોએ નાઇન્ટીન નાઇન્ટી થ્રી પહેલાંના કોઈ આંદોલન જોયા નથી ને મારો બોર્ડ નાઇન્ટીન નાઇન્ટી થ્રીનો પણ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી નવનિર્માણ આંદોલનને સમજ્યા જાણ્યા નાઇન્ટી એટી ફોરનું આંદોલન સમજ્યા જાણ્યા બે હજાર બેનું રામ મંદિરનું આંદોલન પણ ને એ પછી અમારું આંદોલન પણ અત્યારનો જે વિશેષ મુદ્દો છે એ નાનકડા એવા શબ્દોના કારણે સમાજ એવું માની રહ્યો છે કે ભાઈ અમારી જોડે અમારું અપમાન થયું ને એના કારણે પકડાયેલું આંદોલન છે અને જે વ્યક્તિ જ્યારે આંદોલનમાં ભૂમિકામાં હોય અમે લોકો જ્યારે આંદોલનની ભૂમિકામાં તો એક ધ્યેય સાથેનું આંદોલન હતું કે ભાઈ સરકાર આવું આવું કરે સમાજના લોકોને નોકરી કે શિક્ષણમાં લાભ આપે ને એ આંદોલન પરિપૂર્ણ થયું છેલ્લે સુધી આજે હું એવું માનું દિનેશભાઈ કે લગભગ પટેલ સમાજ નહીં પણ બધા જ સમાજ એમાં રાજપૂત સમાજ આવી ગયો એમાં બ્રાહ્મણ આવી ગયા એમાં સોની આવી ગયા ઠક્કરો આવી ગયા એને એના કારણે ખૂબ લાભ થયો અને અત્યારનું જે આંદોલન છે એ માની રૂપાલા સાહેબના એક શબ્દના કારણે સમાજ ક્ષત્રિય સમાજે એ આંદોલન ઉપાડ્યું છે પણ મને ભરોસો છે કે ક્ષત્રિય સમાજ આમ તો દિલદાર સમાજ છે અને દિલદાર સમાજ એટલા માટે કીધું મેં કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પહેલીવાર કૃષ્ણકુમારસિંહજી મહારાજ જોડે જાય ને એવું કહે કે ભાઈ આપણા ભારતની એકતા માટે તમારે રાજ્ય આપી આપવું પડશે તો એક પણ શબ્દનો વિરોધ કર્યા વગર આખે આખું રાજ્ય એવું કહેવાય કે નવસો ગામના ધણી તો આવડું મોટું રાજ્ય આપી દીધા પછી પણ ક્યારેય નાનપણ કે એ લોકોએ દસ વખત પણ વિચાર નથી કર્યો તો ક્ષત્રિય સમાજ આ મુદ્દાને પણ જલ્દી પરિપૂર્ણ કરશે એવું મને એ લોકોને એવું પણ કહેવું છે કે અમે એક ઝાટકે જો રજવાડા આપી દેતા હોઈએ ને તો કેમ તમે એક માત્ર અમારું આટલું ના માનો એક ટિકિટ રૂપાલાજીની પાછી ના આવો પાર્ટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અનેક સમીકરણો સાથે ચૂંટણી પ્રક્રિયા હોય કે સંગઠનની પ્રક્રિયા હોય એમાં કામ કરતી હોય છે સવાલ એટલો છે કે હું ભૂલ કરું તમારી સાથે હું ચાર વખત એવું કહું કે તમને એવું લાગ્યું કે મેં ભૂલ કરી છે તો માફી માગું છું તો ક્ષત્રિય સમાજે પણ માફી આપવાની તૈયારી હું એવું માનું છું કે એમને ખુલ્લા મનથી એવું કહેવું જોઈએ ચલો તમે ભૂલ કરી હતી તમે પાંચ વખત માફી માગી છે તો અમે તમને માફ કરીએ છીએ પણ હવે બીજી વાર આવી ભૂલ ના થાય એટલું ધ્યાન રાખજો હાર્દિક ક્ષત્રિય એવું પણ કહેવું છે પહેલી વાર જ્યારે માફી માગી ત્યારે કીધું કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ફોન આવ્યો છે રાજકોટના રાજવીનો ફોન આવ્યો છે એટલા માટે હું માફી માગું છું બીજી વાર એવું કીધું કે મારી પાર્ટીને મારા કારણે ખરાબ દેખાડવું છે એમનું એટલે હું માફી માગું છું તો ક્ષત્રિયને ક્યાંય એવું પણ લાગે છે હમણાં શાયરી પણ એ બોલ્યા છે એ તો ચૂંટણી પ્રક્રિયા પ્રચાર કરે છે એટલે એ કદાચ નહીં હોય પણ અત્યારે જે માહોલ છે ને ત્યારે આ પ્રકારના સ્ટેટમેન્ટ આવવાથી એક એવું લાગે છે કે તમે હજુ એકદમ મન મૂકીને દિલ ખોલીને માફી નથી ના દિલ ઉરપાલા સાહેબ ગુજરાતી ભાષાના ખૂબ વિદ્વાન માણસ છે તમે એનું બધા જાણીએ છીએ એમના ભાષાનો સાંભળવા એક લ્હાવો હોય છે એમનો કોઈ ઇન્ટેન્સ જાણી જોઈને ન હોય કે કોઈ સમાજને દુઃખ થાય પણ કોઈ જગ્યાએ ગયા હોય અને ઉત્સાહમાં જ્યારે આપણે બોલતા હોય અથવા જે તે સમાજના કાર્યક્રમમાં ગયા હોય તો આપણે એમના માટે થઈને બોલતા હોય ત્યારે આવા શબ્દોનું ઉચ્ચારણ ઘણીવાર ભૂલથી થતું હોય કોઈ ઇન્ટેન્શન ના હોય કોઈ જાણી જોઈને ના હોય અને છતાંય હું એવું માનું છું ને રાજપૂત સમાજ અને રૂપાલા સાહેબ પણ એવું કહે છે કે જ્યારે પણ સૌ સમાજના આગેવાનો રાજવી પરિવારો સમાજના જેમ કે ગધેથરના જે બાપુ હતા એમની ત્યાં પણ જઈને એમને ક્ષમા માગી છે એટલે આ મુદ્દો વધુ ઝડપથી હું માનું છું કે એકબીજાએ મોટું મન રાખીને પૂર્ણ કરવો જોઈએ અને સાથે મળીને રાષ્ટ્રહિતમાં કામ કરવું જોઈએ કેટલા ફાઇનલી મને એવું લાગે છે કે ટૂંકમાં ટિકિટ પાછી ખેંચવી એ ઉપાય નથી એ તો પાર્ટી નક્કી કરી એમાં તો હું ના કહ્યું તો એક વિધાનસભાનો ધારાસભ્ય છું હું કોઈ પ્રદેશનો નેતા નથી કે હું પ્રદેશની ટીમનો સભ્ય નથી કે હું મારું વિચાર ક્યાં રજૂ કરી શકું પણ મેં કીધું કે આવી કોઈ જ્યારે પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે સાથે મળીને એનો રસ્તો નીકાળવો જોઈએ અને જ્યારે રાષ્ટ્રહિતની વાત હોય જ્યારે રાષ્ટ્રચેતનાની વાત હોય જ્યારે ભારતને બે હજાર સુડતાલીસમાં વિશ્વગુરુ બનાવવાની વાત હોય ત્યારે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ તમારા જે આંદોલનના દિવસો જ આવે આજે કારણ કે તમે તો બોલવા માટે ટેવાયા હતા આંદોલન બોલવા માટેનું જોઈએ આંદોલન આક્રમકતાથી હોય હું એટલા માટે સવાલ કરું વચ્ચે બહુ મોટો ગેપ છે હાર્દિક એકદમ ચૂપ છે હાર્દિકને જે રીતે લોકોએ જોયો હતો જે જોયા હતા સોરી મિત્રો જોયો તો કહી શકો નાનો જ હજુ અઠ્યાવી ઓગણત્રીસ વર્ષ છે અમે વિધાનસભામાં બધાને એવું કહીએ છીએ કે તમારે મને હાર્દિકભાઈ નહીં કહેવાનો કોઈ ધારાસભ્ય તરીકે સાહેબ નહીં કહેવાનો તો મારું કાર્યાલય આખા ગુજરાતમાં લગભગ કોક ધારાસભ્ય બનાવ્યું છે પણ અહીંયા લોકો ચારસો લોકોની વિઝિટ થતી એટલે નાનપણ બરાબર છે જ્યાં જરૂર પડે છે તે વિધાનસભાના વિકાસ માટે આક્રમકતાથી લડીએ છીએ એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પણ તમને આપણું લગભગ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બે હજાર બાવીસની વિધાનસભા પછી બન્યા અને હું ધારાસભ્ય બન્યો લગભગ સવા વર્ષ જેવું થયું સાતસો કરોડ રૂપિયા ગ્રાન્ટ આવી છે કોઈ એવી યોજના હોય જે યોજના અહીંયા અમલમાં કરાવવા માટે ત્યાં મંત્રીશ્રી સાથે થોડી રકઝક કરવી પડે તો એ કરીએ છીએ વિકાસ માટેના કામો અથવા વિસ્તારના લોકો માટેના કામોમાં કરીએ પણ ચૂપ રહેવું હું એવું માનું છું કે એવી કોઈ ભૂમિકા અત્યારે નથી કે જ્યાં હું હલ્લાબોલ કરું જે યોજના જે પોલિસી જે વિકાસના કામો સરળતાથી વિરમગામ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મળી રહ્યા છે તો હું એવું માનું છું કે એનો લાભ લોકોને મળે એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમે સુકલી ફાટકથી ના આવ્યા છો તમને બે ફાટક નડ્યા ત્રણ વર્ષ પછી આવજો ત્યાં ઓવરબ્રિજ તમને મળશે તમે આ પોપટ ચોકડી જે અત્યારે લગી કહેવાતી ત્યાં લોકો પોપટ ચોકડી પોપટ ચોકડી હવે કોઈને પૂછો ક્યાં તો કહેશે હશે પંચમુખી હનુમાન ચાર રસ્તા આટલી સુંદર મજાની ત્યાં હનુમાનજીની પ્રતિમા અમે અનાવરણ કરી આજે લોકો ત્યાં સાંજે બેઠા હોય ધનમાનજીનું મુખ સામે જોતા હોય તમે આશુપાલો ચાર રસ્તાથી આવો તો લોકો આશુકપાલોને હાસલપુર ચાર રસ્તા કહેતા હતા હવે એને પૂછો તો એસટી બસની ટિકિટે તિરંગા સર્કલના નામને ફાટે છે તો આ વિકાસની શરૂઆત છે આપણો માંડલ તમે વડગામના છો એટલે તમને ખબર હોય કે માંડલમાં કોઈ કોલેજ નથી સરકારે અઢાર કરોડ રૂપિયાની આર્ટ્સ કોલેજ મંજૂર કરી છે વિકાસના કામોની એટલી ઝડપ મળી છે આપણું નર્સરો અમદાવાદના લોકોને બહારથી લોકો ત્યાં પક્ષીઓ જોવા આવતા અત્યાર સુધી સુવિધાનો અભાવ હતો ત્રીસ કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા દોઢ વર્ષના ગાળામાં નળ સરોવર હું એવું માનું છું ગુજરાતની ગીર પછીની સૌથી બેસ્ટ સેન્ચ્યુરી બનવા જઈ રહી છે તો વિકાસના કામો એટલું સિસ્ટમેટિક આપણા વિસ્તારને મળી રહ્યા છે તો હું માનું છું કે એવી આક્રમકતા કરવાની જરૂર નથી ને ચૂપ ઘણીવાર ચૂપ રહેવાનો ફાયદો હોય આપણે ઘરે ઘરે વાર ઘરે પતિ પત્નીનો ઝઘડો થાય તો બેમાંથી કોઈ એક ચૂપ રહે તો ઝઘડો જલ્દી પૂર્ણ થાય પણ બીજો વ્યક્તિ બોલે તો એ ઝઘડો જામે બે દિવસ લગી બોલવાનું ના થાય બે દિવસ મજા ના આવે તો ચૂપ રહેવામાં મજા છે ને હું મેં મારા જીવનની અંદર દિનેશભાઈ ખૂબ જોયું છે હું ભારતના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓને સિંગલ ફોને હું મળી શકતો હતો હું કોઈ પણ રાજ્યના જ્યારે ચૂંટણી પ્રચારે અથવા સામાજિક પ્રચારે કે કોઈ કાર્યક્રમમાં જતો તો હજારો લોકોની ભીડો અમે ફેસ કરી છે એટલે હવે એ બધું એવું નથી કે ભાઈ હાર્દિક મારો સવાલ એ છે તમને કે ફેસ સામે એ ભીડ નથી ના ના એ તો તમે આવો આજ સાંજે જ આવી જજો ને ભીડ તો હનુમાનજીનો કાર્યક્રમ અમે ખાલી લોકાર્પણ કરીએ તો દસ હજાર લોકોની ભીડ કરીએ હવે વિધાનસભાનું છે ને વિધાનસભામાં ભીડો કરીને શું કામનું છે ભીડો ક્યારે સમજવા માંગુ છું મનોગર રાજેશ ખન્ના સુપરસ્ટાર દરેક સમય આવ્યો જયારે એ ફિલ્મો એમની એક એક સમય આવ્યો તો પછી એકલતા પછી અઠ્યાવીસ વર્ષ થી અઠ્યાવીસ વર્ષમાં તમે કલ્પના કેવી રીતે કરી શકો કે ભાઈ હજુ આ છે તમે એટલું બધું મેળવી લીધું છે મારે ખાલી સમજવું છે પોલિટિકલ કરિયર જે લોકો બનાવવા માંગે ને એના માટેના સવાલ છે કે જયારે તમારી સામે એક સમય જે આપણે જે રીતે જીએમડીસી ગ્રાઉન્ડમાં આટલા બધા લોકોને તમે લોકોને સ્પીચ આપતી જ રહેવાનું આવ્યા આવ્યા પછી નહીં એટલે સ્પીચ લેસ થવું પડે એવું નથી પાર્ટીમાં આવ્યા પછી તમારે શિસ્ત બંધ કાર્યકર્તાની ભૂમિકામાં કામ કરવું પડે આંદોલનમાં બંધ ના હોય આંદોલન શિસ્ત બંધ થાય ને તો આંદોલન પરિપૂર્ણ જ ના થાય જીવનમાં આંદોલન હંમેશા કોઈ માંગ સાથેનું હોય છે અને આંદોલન જ્યારે કોઈ માંગ સાથેનું હોય જ્યારે તમારી માંગ વ્યાજબી હોય આખા ભારતમાં કોઈ વિચારતું નહોતું દિનેશભાઈ કે ટેન પ્રતિશત એબીસી આર્થિક ધોરણે આખા ભારતમાં મળે કેટલાય લોકો વિરોધ કરતા હતા કેટલાય લોકો ચિંતા કરતા હતા કેટલાય લોકો વિચારતા હતા કે આવું થઈ શકે આ થયું આખા ભારતમાં કોઈ રાજ્યની અંદર બિન અનામત આયોગ અને નિગમ નથી આપણા ગુજરાતમાં એક હજાર કરોડની યુવા સ્વાવલંબન યોજના બીજા કોઈ પણ રાજ્યમાં નથી આપણા ગુજરાતમાં હે અને છોકરાને વિદેશ જવું પંદર એ આંદોલનની માંગના કારણે થયો પણ તમે જ્યારે અમે આંદોલન હજારો લોકોની હાજરીમાં કરતા હોય અત્યારે અમારે હજારો લોકોની હાજરીમાં સંબોધન ચૂંટણી આવે ચૂંટણીના પ્રક્રિયામાં અમે હજારો લોકો ભેગા કરીએ ના બિલકુલ છે ના ક્યાં નથી બોલતા તમારી હાજરીમાં બોલો જ છો તમે વિધાનસભામાં સૌથી વધુ પેશરનું પૂછું વિધાનસભામાં જે કાયદા પસાર થાય એની ઉપર મારા વિચારો રજૂ કરું છું સીએમ સાહેબને કોઈક દિવસ પૂછજો જ્યારે બી આપણે સાંજે બી કાર્યક્રમમાં બોલશે કે આજ દિવસ સુધી સિંગલ એવી મિટિંગ નથી જે ખાલી હાથે ઊંઘી હોય કોઈના કોઈ લેટર લઈને જવાનું કોઈના કોઈ માંગ લઈને જવાનું અને વિધિન દસ દિવસમાં આ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એટલા સરળ છે કે વિધિન દસ દિવસમાં કોઈ પણ કામની મંજૂરી અમને મળી જાય છે સીએમની વાત કરવી છે પણ હું થોડા સવાલ કરી લઉં લાભની તમે વાત કરી છે તો લાભ મળ્યા છે તમારા આંદોલનના કારણે તમે કીધું પણ હજુ ઘણા લોકોનો આરોપ છે કે જે જે યુવાનોને ગોળીઓ વાગી હતી એ યુવાનો એ પરિવારમાં નથી કેટલાક હજુ પણ કદાચ સારવાર લઈ રહ્યા છે તો હજુ ઘણું બધું બાકી છે જે આ સરકાર પાસે તમારે જે માગવાનું હતું એ હજુ કદાચ સંપૂર્ણ નથી તમને શું લાગે તમે આ બાબતે મેં પહેલાં બી ઘણી જગ્યાએ ખુલીને ચર્ચા કરી છે ને ઘણા લોકો આ બાબતે માત્ર સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ કરતા હોય છે હું માનું છું કે આંદોલન સમયે અનેક પરિવારોએ પોતાના દીકરા ગુમાવ્યા એ દીકરા ગુમાવ્યા એ પછી આવડો મોટો વિશાળ સમાજે એ પરિવારોને આર્થિક સહાય ખૂબ હૃદયના ભાવથી કરી છે કોઈ એવું કહે કે ના ભાઈ આ પરિવારને માત્ર દસ લાખ કે પંદર લાખની આર્થિક સહાયથી બિલકુલ ખોટી પચાસ લાખથી વધુ રૂપિયા દરેક પરિવારને આપણે આપ્યા છે હા જે વ્યક્તિ આ જીવન ગુમાવીને જતો રહ્યો છે એને આપણે પાસો ના લાવી શકીએ એની ખોટ પણ આપણે પૂરી ના કરી શકીએ પણ આર્થિક મદદની જે વાત હતી સમાજ પણ આ વાત કરતો હતો કે આ લોકોને આર્થિક મદદ મળવી જોઈએ અમારી સંસ્થા જે છે એ સંસ્થાઓએ પચીસ પચીસ લાખ આપ્યા છે બીજા સમાજના લોકોએ ઉઘરાવ્યું કર્યા પચાસ લાખથી વધુ અમુક બે ત્રણ પરિવાર એવા પણ છે અને એક કરોડ રૂપિયાથી વધુ આર્થિક સહાય મળે છે પહેલી વાત બીજી વાત એ વાત હતી કે એ પરિવારોને સરકારી નોકરી મળવી જોઈએ પણ સવાલ એ છે કે આજે માનલો કે હું દસ પાસ હોય તો મને સરકારી નોકરી ના મળે અને એમાં ઘણા બધા એવા પરિવારના દીકરા દીકરીઓ હતા જે હજુ ભણવાની તૈયારી કરતા હતા જો એની કોલેજ ચાલતી હતી અથવા ગ્રેજ્યુએશન બાકી હતા છતાં પણ આપણો એવો પ્રયાસ હતો કે એ પરિવારોને નોકરી મળે એના માટેનો આપણે પ્રયાસ કરવો જોઈએ ત્રીજી વાત બધાની એ હતી કે એમને ન્યાય મળવો જોઈએ હંમેશા કોઈ પણ લડાઈ આપણે લડતા હોય તો એની અંદર ગુમાવવાની તૈયારી સાથે જ આપણે લોકો ઉતરતા હોઈએ છીએ આજે તમે એ પરિવારની વાત કરો છો કોઈ એવું કીધું કે હાર્દિકભાઈ તમારી ઉપર જે કેસ હતા એમાં તમે કેટલા પહોંચ્યા હાર્દિકભાઈ તમારી ઉપર કેસ હતા હજુ તમે જે ધક્કા ખાવ છો અથવા એ વાત છોડો નું ભાજપમાં આવી પછીની વાત એની પહેલાની વાત છે ચલો ને હું કોંગ્રેસમાં એક વર્ષનો સમયગાળો હતો આંદોલન તો બે હજાર પંદરથી હતું તમે કોઈ દિવસ આ મીડિયા સપોર્ટ કર્યું અલગ વાત છે પણ સમાજના કયા એ વર્ગે આ તકલીફમાં આવીને આપણી જોડે ઊભા રહે હા આંદોલનકારીની ભૂમિકામાં આંદોલનના સમર્થકો આવીને ઊભા રહે પણ જે સોશિયલ મીડિયામાં જે લખે છે એ સોશિયલ મીડિયામાં માત્ર વાતો કરે છે માત્ર લોકોને બદનામ આજકાલ સોશિયલ મીડિયામાં લોકોને બદનામ કરો વિધિન પાંચ મિનિટનું કામ છે પચાસ ટ્વીટ કર દો પચાસ પોસ્ટ કર દો એટલે કોઈ પણ માણસ ઉપર સવાલો ઊભા કરી શકાય પણ કોઈ દિવસ એવું તમે પૂછો કે હાર્દિકભાઈ તમારી ઉપર જો કેસ ચાલે છે એમાં તમે શું થયું તમને શું તકલીફ પડી હું જ્યારે ઊંઝામાં મને એન્ટ્રી નથી થતી જ્યારે મને વસ્ત્રાલમાં એન્ટ્રી નથી થતી જ્યારે હું નવ મહિના જેલ માર્યો જ્યારે હું આંદોલન બે હજાર સોરી ઓગણીસ કે વીસમાં જ્યારે મને એક મહિના માટે પાછો જેલમાં મોકલી દીધો વોરંટમાં ત્યારે તો કોઈ ના પૂછ્યું એટલે હંમેશા જ્યારે આરોપ પ્રત્યારોપ કરવા હોય ત્યારે આ બધી ચર્ચાઓ થતી હોય ઇવન હું એવું માનું છું કે આંદોલનમાં અનેક પરિવારોએ ભોગ આપ્યો છે એમાં અમે આવી ગયા મેં મારા બાપા અને મારી મમ્મી ગામડાના માણસ હતા નવ મહિના જેલમાં રહેતો ત્યાંથી સુરત મારા પપ્પા અને મમ્મીને આવતા બી નહોતા એટલે બધાએ ભોગ આપ્યો છે ઇવન એવું નથી કોઈ એક વ્યક્તિએ કોઈએ પોતાનો જીવ ગુમાવીને ભોગ આપ્યો કોઈ કે પૈસાથી ભોગ આપ્યો કોઈએ પોતાનો કરિયર આ તો ચીક છે કે સુપ્રીમ કોર્ટે મને ચૂંટણી લડવાની મંજૂરી આપી રાજકારણ કે આંદોલન કોઈ પણ પ્રક્રિયામાં લોકોને મદદ કરવા માટેનું સુપ્રીમ કોર્ટે મને મંજૂરી ના આપી હોત તો હજુ કેસના ધક્કા ખાતો હોય હજુ પણ હું ચૂંટણી ના લડી શકતો હોત અમુક લોકો એવું પણ કહે છે કે આ કેસના ધક્કા ના ખાવા પડે કેસ બધા પાછા ખેંચાઈ જાય એટલા માટે હાર્દિક ખેંચાઈ ગયા હશે ને મારી ઉપર બધા કેસ છે તમે કરી મારી કેસ કેસ બાકી ઓકે અને કોઈ પણ પાછો નથી ખેંચાયો કોઈને એ જ નહીં ખબર હોય કે ધારાસભ્ય બન્યા પછી કેસ પાછો ન ખેંચાય સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન છે એટલે પાછો મુદ્દો નથી એમને લાગે છે કે આમાંથી ઓલરેડી તું બધા કેસોની અંદર નિર્દોષ જ છું ને મેં કયો ગુનો કર્યો છે મેં કોઈના માથા વાઢી નાખવાની તો વાત નથી કરી મેં કોઈને કોઈના ઘર ઉપર જઈને હુમલાઓ કરીને એમના ઘરમાંથી લૂંટો નથી કરી અમે તો રાષ્ટ્ર હિત માટે સમાજ હિત માટે ગુજરાતના લોકોના હિત માટે આંદોલન કર્યું અને એમાં કેસો થાય છે એમાં હું ના પણ નથી પાડતો આજે હું સરકારનો પાર્ટ છું તો લો કે કોઈ વ્યક્તિ આંદોલન કરે અને એમાં લો કે નાનો મોટો કોઈ ઇસ્યુ થાય તો કેસ થાય હું એમાં કોઈને ગુનેગાર પણ નથી થતો કે તમે મારી ઉપર કેસ કર્યા પણ આજે આ બધી પ્રક્રિયાઓની અંદર હજુ અગિયાર કેસ ચાલે મારી ઉપર ટોટલ કેસ હોય તો ચોવીસ પચીસ ધીરે ધીરે કોર્ટમાંથી પૂરા કરે એક પણ કેસ પાછો નથી ખેંચાય આજ પણ વકીલોના ધક્કા તો થાય જ ને આજે કોર્ટના ધક્કા થાય પણ હું સાયલેન્ટ છું એનું કારણ એ છે કે ભાઈ કોર્ટમાં જઈએ તો કોર્ટમાં એ મીડિયાનું ના પડું બીજી આવ્યા તો કોર્ટનું કામ કોર્ટનું ના કે નિર્દોષ છૂટ્યો તો હું પણ હલ્લો કરી શકું છું હું નિર્દોષ છૂટ્યો છું આ બધી પ્રક્રિયા તો ચાલતી રહે બેસ્ટ કામ એ છે કે આ બધું જ જોયા સમજ્યા પછી શીખ્યા છીએ કે હવે આપણું કામ છે લોકોને મદદરૂપ થવાનું આંદોલનમાં મદદરૂપ થયા ધારાસભ્ય તરીકે બાવન હજાર મતની લીડે હું અહીંયા જીત્યો છું અહીંયા કોઈ દર ચાર હજાર મતથી કોઈ જીત્યું નથી લોકોએ મને પ્રેમ આપ્યો નરેન્દ્રભાઈના વિકાસના કામ ઘરે ઘરે સુધી પહોંચ્યા હાય એટલે લોકોનો ભરોસો હોય કે આ છોકરો આપણું કરી શકે અને સવા વર્ષમાં પૂરું કરી બતાવ્યું છે આ બેઠકો પર અમિતભાઈએ વધારે ફોકસ કર્યું હતું વિધાનસભા માની અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ અમને પ્રેમ પહેલેથી મળ્યો છે ચૂંટણી પ્રક્રિયામાં રોજ સવારે એક ફોન આવે છે ને એક સાંજે ફોન આવતો હાર્દિક ઓકે ચાલી રહ્યું છે કોઈ તકલીફ નથી ને અને ઇવન હું ભારતીય જનતા પાર્ટીનો ભલે હું અત્યારે મારા પપ્પાએ તો ભારતીય જનતા પાર્ટીને અહીંયા ઊભી કરી છે તમારા જે વિસ્તારના જે હોય ને જૂના લોકો એમને પૂછજો કે જ્યારે જોરુભા ચૂંટણી લડતા હતા માન્ય આનંદીબેન ચૂંટણી લડતા હતા કમાભાઈ ચૂંટણી લડતા પ્રાગજીભાઈ લડતા વજુભાઈ તો હાર્દિક પટેલના પપ્પાની જીપમાં બેસીને એમને ચૂંટણી પ્રચાર કરવા જવું પડતું અને જ્યારે ઓગણીસો અઠ્ઠાણુંમાં રાજપા ભાજપા થયું ત્યારે અમુક ગામડાઓમાં તો એન્ટ્રી નથી ત્યારે મારા પપ્પા સર્વસિબલ પંપનું કામ કરતા હતા એટલે આનંદીબેન કે જોરુભા પહેલાં કોઈને મોકલે એ વખતે કોડલેસ ફોન આવતા એટલે બોલાવતા કે ભાઈ ભરતભાઈ તમારે અહીંયા આવવું પડશે આ ગામમાં આપણે જવાનું છે એટલે મારા પપ્પા ત્યાંના કેમ કે રાજપા ભાજપાથી અલગ ક્ષત્રિયવાળો ઇસ્યુ હતો એટલે ગામમાં કહે કે બાપુ તમારા ત્યાં આવવાનું છે બેસવાનું છે તમારે રાજકીય જે કંઈ નિર્ણય કરવો એ કરજો પણ વિરોધ તમારે નથી કરવાનો આવી રીતે મારા ફાધર અહીંયા ભાજપની વાતો અમે અમે કોઈ કોંગ્રેસી નથી અમે મૂળ ભાજપી પણ સમય સંજોગ એવા આવ્યા જેના કારણે આંદોલન ઊભું થયું આંદોલન ઊભું થયું એટલે કોંગ્રેસમાં જવું પડ્યું અને જ્યારે બધા મુદ્દા પૂરેપૂર્ણ થઈ ગયા તો આજે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ભૂમિકામાં કામ કરીએ જ છીએ ભરતભાઈ ને તમે યાદ કર્યા છે જે આજે દુનિયામાં છે નહીં તમારા ફાધર એ જીપમાં બેસીને ઘણા લોકોએ પ્રચાર કર્યો પણ તમારી જીભ જે છે ને એના કારણે તમે વિધાનસભા સુધી પહોંચ્યા છો કારણ કે આંદોલનમાં તમારું તમારી જે સ્પીચ છે એનો બહુ મોટો રોલ છે તમારા તમારી કરિયરમાં પણ મારે જો સમજવું છે કારણ કે ઘણા બધા લોકોનું જો એવું પણ માનવું છે કે તમે જે બધું કીધું મારી સામે બધા આરોપ થયા છે એ સોશિયલ મીડિયામાં મને બદનામ કરવા માટેના છે પણ રાજકારણમાં જવાનો પહેલીવાર વિચાર ક્યારે આવેલો અમે લોકો છે ને બે હજાર અગિયારમાં હું રાજકારણમાં હતો એવું જ તમે માની લો એ વખતે ભૂલ અમારા એ વખતના બધા યુવા મોરચાના સાથીઓએ કરે નામ નામ ન પડવું જોઈએ અમારા જિલ્લાની એ વખતે બેસીકલી મને અમારા એક હિતેશભાઈ સાબરકાંઠાના છે ત્યારે યુવા કિસાન મોરચાના પ્રમુખ છે હું સંપર્કમાં કેમ કે અમે એસપીજી ચક હતા એટલે મિરેનભાઈ સાથે હું પહેલેથી સંપર્કમાં પ્રદીપસિંહ વાઘેલા એ વખતે અમારા સંપર્કમાં એટલે મેં કીધું મારી યુવા મોરચામાં કામ કરવું છે લોકલ પોલિટિક્સ ને લોકલી વખતના ધારાસભ્યો બધા ના પાડી લે એમાંથી આંદોલન શરૂ થયું પોલિટિક્સમાં તો અમે ગઢતુથી માં છીએ એમાં નાનપણથી આનંદીબેન અમારા ઘરે રાખડી મોકલતા ત્યારથી અમે જોયેલું છે જ્યારે જુરુબા ચૂંટણી લડતા ત્યારથી અમે જોયેલું છે એટલે રાજકારણ તો અમારા પરિવાર સાથે પહેલી વાર ક્યારે વિચાર્યું છે બે હજાર અગિયાર બે હાજર દસ લાગ્યું તો ક્રિકેટર બનવાની ભૂમિકામાં રમતો બરોડા તરફથી મહેસાણા ડિસ્ટ્રિકમાંથી રમતો પેલા તો સચિન બનવું ક્રિકેટર બનવું હતું અને એ ઉંમર એવી હોય ને જ્યારે વિચારો બદલાતા રહે એટલે હું અંડર નાઇન્ટીન રમવાની શરૂઆત કરી જોગ પછી સમીકરણો બધા બદલાઈ ગયેલા અને પછી અમે સામાજિક આંદોલનમાં આવ્યા હું સજાનંદ અમદાવાદ કોલેજ કરતો એ વખતે બી ખૂબ ક્રિકેટ રમ્યા ને લગભગ ત્રણ વર્ષ સુધી અંડર નાઇન્ટીનનું રમ્યું મહેસાણા ડિસ્ટ્રિક્ટ તરફથી બરોડામાં પછી અંડર નાઇન્ટીન પતી ગયું પછી સિલેક્શન થયું નહીં પછી અમે એસપીજી શરૂઆત કરી પછી આંદોલન થયું આંદોલન તો એક આપણી જ રૂમમાં બેઠેલો દસ લોકોએ ખાલી વિચાર કર્યો હતો કે ભાઈ આપણા સમાજના લોકોને નોકરી અને શિક્ષણમાં તકલીફ થાય છે તો આપણે અનામત માગવી જોઈએ બસ સિમ્પલ એનું ફ્યુચર જ અમને નથી ખબર કે હા એ અમે દસ જણા એટલે ખાલી મિત્ર મિત્ર એ વિરમગામના જ નહીં કે આખા ગુજરાતના હા કરવું જોઈએ પણ એ વખતે બધાની ખાલી માગણી કરવા પૂરતી કરીએ પછી એક બે રેલી થઈ પછી ત્યાંથી થી ના પાડી ભાઈ આ મુદ્દો ના ઉપાડવો જોઈએ એ વખતે માન્ય નીતિનભાઈ મંત્રીશ્રી હતા એ વિસ્તારના હતા એટલે સ્વાભાવિક બધા એસપીજીના મારા સાથી એમની સાથે જોડાયેલા હતા પછી આ મુદ્દો આખો ગુજરાતમાં તીજી હવાથી એવું પડ્યું જે તમે મેં વિચાર્યું પણ નહોતું અમે તો રિવરફ્રન્ટની ખાલી ખાલી વાતો કરી કે રિવરફ્રન્ટ ઉપર સભા કરીશું સમાજના લોકોએ આને સ્વયં ઉપાડ્યું આંદોલન અને રિવરફ્રન્ટ જીએમડીસી ગ્રાઉન્ડ પણ નાનું પડ્યું અને આવડું મોટું આંદોલન હું એવું માનું છું કે ઐતિહાસિક બનેલું છે ભવિષ્યમાં મને નહીં લાગતું મારી હે તે મને કદાચ મને ગુજરાતમાં દેખાય પણ ઇતિહાસ હંમેશા તોડવા માટેના થાય છે ઇન્દિરાજી રાજીવ ગાંધી એટલી બધી સીટો લાયા કોઈ એવું નહોતું વિચારતું કે નહીં આવે હવે આવું ના થાય

પણ જ્યારે કોઈ માણસ મને એ નહીં ખ્યાલ આવતો કે ક્ષમા શબ્દ કે મોટો નથી આપણાથી આપણે તો ભગવદ્ ગીતાથી કે રાજા મહારાજાઓ સમયથી ક્ષમા શબ્દથી તો ઘણું બધું પૂર્ણ થતું રાજા મહારાજાઓ જ્યારે એમ કહે કે ભાઈ આને ચોરી કરી છે જગ્યા ભાઈ તને ક્ષમા આપી એટલે વાત પતી જતી આપણે તો વાત પતી જાય ને ટિકિટ પાછી ના લઈ શકે પાર્ટીનો વિષય મારો વિષય આપણે વાત ચાલતી હતી રિવરફ્રન્ટની તમે ફ્રન્ટ ઉપર આવીને સરસ ફટકાબાજી કરી ક્રિકેટર તમે ના બને પણ જીએમડીસી ગ્રાઉન્ડમાં તમે જે આગ્રહ રાખ્યો તો આનંદીબેન પટેલ ખુદ આવે આજે લાગે છે એ નિર્ણય તમારો અત્યારે તમને શું લાગે છે એ તમારો નિર્ણય સાચો હતો કે ખોટો તો એમાં શું છે સાચો હતો ના બિલકુલ આનંદીબેન એ વખતે મુખ્યમંત્રી હતા અને એ દરેક લોકોની લાગણી હતી કે માનનીય મુખ્યમંત્રી શ્રી આવે અને સમાજને કે પોતાનો વિચાર રજૂ કરે સિમ્પલ આનંદીબેન આવ્યો હોત તો કદાચ એ સીએમ હોત સીએમાં જતા ને એ આવી ગયો હોય તો પછી કન્ટિન્યુ એ તો એ વખતે પરિસ્થિતિ અલગ હતી એટલે હું એવું માનું છું કે એની ચર્ચાઓ લાંબો સમય કરવાનો મતલબ નથી તમે સીએમ હોય આવું કોઈ આંદોલન થાય તો તમે જાઓ જવું જ જોઈએ રૂબરૂ જઈને તમે આવેદન જવું જોઈએ મળવું જોઈએ બિલકુલ અને પાંચ પચીસ પચાસ લોકોની વાત નથી ને સાહેબ દસ લાખ લોકો હતા આપણે રાજકારણમાં તો માથાની કિંમત હોય છે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન અને મિત્ર નથી હોતું આનંદીબેન સાથે વાત થાય મારે ક્યારે વાત નથી એ પછી આંદોલનમાં એ સમય એવું માનો ને કે જ્યારે અમે એકસો ચુમ્માલીસ કન્વીનરો આનંદીબેનને મળવા ગયા હતા એ પછી મારે વાત નથી થઈ સાથે સંપર્કમાં રેગ્યુલર સાહેબ સાથે પોલિટિકલી ચર્ચાઓ થાય જેમ કે ચૂંટણી સમય હતો પછી અહીંયા એક વખત ઇન્ડિયા ઇન્ડિયા પાકિસ્તાનની વર્લ્ડ કપ ને સ્ટેડિયમ ઉપર મળવાનું થયું કંઈ હોય તો અમે એમનું માર્ગદર્શન ચોક્કસ લઈએ અને આનંદીબેન તો શું બેસિકલી રાજ્યપાલ છે તો એ સંવિધાનિક પદ ઉપર છે અત્યારે એવો ટોપ થતો નથી ક્યારેય પીએમ સાથે સંપર્ક ભાજપ જોડાયે પહેલા અને બાવળાની સભામાં હમ એ કહેશો શુવાત થઈ હતી રૂબરૂ બાવળાની સભામાં સિમ્પલ થી એક લાઈનનો હાર્દિક જીતીને દિલ્હી મળીશું દિલ્હી જવાનું મન ખરું ભવિષ્યમાં ભવિષ્યની વાત ભવિષ્યમાં એવું તો લાગતું હશે બિલકુલ બિલકુલ તો ધારાસભ્ય બરાબર છું બહુ લાંબી ઉંમર છે મેં જ વાત કરી એટલું કામ કરવું જોઈએ કે એમ એમ થાય ને હું નક્કી કરું તો થોડું થઈ જવાનું છે એ તો પાર્ટીની પ્રક્રિયા છે હું કામ કરીશ ભવિષ્યના આજકાલ કોઈને ખબર નથી હોતી ને આપણે મધ્યપ્રદેશના જે અત્યારે મોહનભાઈ યાદવ જે બન્યા છે એમને ખબર નથી કે હું સીએમના દાવેદારમાં છું માન્ય ભજનલાલ શર્માને પણ નથી ખબર કે હું સીએમના દાવેદારમાં છું માન્ય આપણા ગુજરાતનું સૌથી મોટું ઉદાહરણ છે મને ભૂપેન્દ્રભાઈ જયારે પહેલી વાર ધારાસભ્ય બન્યા અને આજ મુખ્યમંત્રી બન્યા ઘણી વાર એ કહે છે

મને ક્યા સવાલ એ પ્રકારનો હતું સીએમ પીએમ આ બધી વસ્તુ સમયની વાત છે કોઈ ખબર નથી હોતી માન્ય નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી પહેલીવાર બન્યા તો કોઈ એવું પણ નહોતું વિચાર્યું કે નરેન્દ્રભાઈ બીજી વાર મુખ્યમંત્રી બનશે ત્રીજી વાર બનશે પણ એમને એ પ્રકાર કામો કર્યા લોકો લોકો જે વિચારે તે પણ ગ્રામીણ સ્તરના લોકો કે શહેરી વિસ્તારના લોકોએ નક્કી કર્યું હતું કે આપણે નરેન્દ્રભાઈ એ વખતે મુખ્યમંત્રી જોતા છે બે હજાર ચૌદમાં પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા તો કોઈ એવું વિચાર્યું કે બે હજાર ઓગણીસમાં બનશે પણ લોકોએ જ નક્કી કર્યું હતું કે આપણે બે હજાર એમને બનાવવાના છે અને અત્યારે અમુક મીડિયાના વિશ્લેષકો જે રાજકીય વિશ્લેષકો તરીકે બેસી જાય કે સાઉથમાં આમ થશે તેમ થશે પણ લોકોએ જ નક્કી કર્યું બે હજાર ચોવીસમાં પ્રધાનમંત્રી મોદી જ જોતા હશે બધાને કેટલી બેઠકો આવશે ચારસો પાર બે હજાર ઓગણીસમાં લોકો એવું કહેતા હતા કે ભાઈ અઢીસો માંડ સીટ આવશે ત્રણસો લાયા ને ગુજરાતમાં છવ્વીસમાંથી બે ત્રણ બેઠકો એવી છે બેની બેનની વાત કરીએ બે ત્રણ બેઠકોની તમને ખબર છે શું થઈ શકે છવ્વીસમાં અમે જયારે કોંગ્રેસમાં હતા ને તો તમારી ઉંમરના ઘણા બધા લોકો એવું કહેતા કે અમે વીસ વર્ષની ઉંમરથી કોંગ્રેસમાં છીએ અને અમે એવું વિચારતા હતા કે આ વખતે કાંઈક થશે આ વખતે કાંઈક થશે આ વખતે કાંઈક થશે આ વખતે બે ત્રણ સીટમાં તો ડકો છે જ આ વખતે આ સમાજ નારાજ છે આ વખતે આ સમાજ નારાજ છે તો એ સાલું ત્રિવર્ણ સરકાર જોઈ નહીં શું એટલે શું થાય છે નહીં લોકોનો ભરોસો સરકાર ઉપર અને નરેન્દ્રભાઈ ઉપર એટલા માટે છે કેમ કે લોકોને લાગે છે કે અમને લાભ થયો છે તમે જાઓ ગામડાના સ્તરમાં તમે ઇન્ટીરિયર ગામડામાં જશો તો તમે એવું કહેશો કે અહીંયા રોડ નથી પણ સરકારની યોજના એના મળી રહી છે ને આવડું મોટું પંચાયત બે હજાર ચૌદમાં પંચાયત રોડની જે લેન્થ હતી એ સાત લાખ કિલોમીટર હતી આજે પંદર લાખ કિલોમીટર છે ગુજરાતમાં છે બિલકુલ મને નથી દેખાતું મારી વિધાનસભામાં અમારા ત્યાં બિલકુલ નથી ગુજરાતની વાત નહીં ગુજરાતમાં તો બીજી જગ્યાએ હું જોયા ભ્રષ્ટાચાર ક્યાં દેખાય મને એક કહો વિધાનસભા સચિવાલય વિધાનસભામાં ભ્રષ્ટાચાર હોય સચિવાલયમાં પણ નથી મને ક્યારે હું તો કોઈ કામ લઈ ગયો મને મને નથી દેખાયો અને એટલા માટે હું કહું છું મારી વિધાનસભાની અંદર મામલતદાર હોય પ્રાંત હોય ટીડીઓ હોય અને સરકારના કોઈ પણ આરએનબી આપણે કરીએ તો મને કોઈ જગ્યાએ કોઈ પણ કામમાં મને કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામની અંદર એક રૂપિયાનું પણ આડુઓું થતું મને નથી દેખાતું મેં સવા વર્ષના ગાળાની વાત કરું ડરે નહીં નહીં હું જનરલ વાત કરું છું બીજી એક મહત્વપૂર્ણ વાત અમે લોકો ચાર લાખ કે પાંચ લાખ રૂપિયાના ગામમાં બ્લોક કે આરસીસી આપીએ છીએ ને તો પણ બહુ જ ક્લિયરિટી સાથે કહીએ છીએ કે ભાઈ એક લાખ રૂપિયા ખૂટે ને તો તમને માગી લેજે પણ કામ પરફેક્ટ થવું જોઈએ દસ વર્ષ લગી રોડને કંઈ ના થવું જોઈએ પણ આવડું મોટું જ્યારે સરકારનું તંત્ર ચાલતું હોય અને કોઈ જગ્યાએ નાનો મોટો ઇશ્યુ એના કારણે એવું નથી કે બધી જગ્યાએ આવું ચાલે છે દેશના રાજકારણની થોડી વાત કરીએ તો ઇલેક્ટ્રોલ બોન્ડની જે વાત છે બરાબર ને કે એમાં જે પ્રકારે લોકો સ્કેમ એને કહી રહ્યા છે કે જે લોકો ના માનો કે રેડ પડે છે એ જ પછી જોગાનું જોગ એમના તરફથી ફંડિંગ પાર્ટીને મળે છે સુપ્રીમ કોર્ટના કહેવાથી કેટલાક આંકડો ચૂંટણી પંચે જાહેર પણ કર્યા છે એવું નથી હોતું કે કોઈ પૈસા ન આપેલા એના ત્યાં રેટ પડે એવું ના હોય ઘણી વાર એવું થાય કે માન્ય અમિતભાઈ શાહ સાહેબ કોઈ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા હોય છે ને એટલે એમાંથી બે ત્રણ મીડિયાવાળા એવું પૂછે કે તમે એવું કહેતો કે ફલાણો વ્યક્તિ ભ્રષ્ટાચારી છે તો ધરપકડ કેમ નથી કરતા એટલે મીડિયાએ કીધું તો બીજા બે ત્રણ દાડા પછી એની ઉપર તપાસ કરીને એની ધરપકડ કરી પાછા એ જ મીડિયાવાળા કે લો ફલાણા વ્યક્તિની ખોટી રીતે ધરપકડ ચૂંટણી પંચના આંકડાઓ છે ને તો કે ચૂંટણી પંચના આંકડાઓ સુપ્રીમ કોર્ટના કહ્યા બાદ જે ઇલેક્ટ્રોનિક બોન્ડ જે હતા એની ક્લિયરિટી કરવામાં આવી બધા જ કંપનીના લોકો અથવા બધા જ ઉદ્યોગપતિઓ બધી જ પાર્ટીને ફંડ આપતા હોય છે ઉદ્યોગપતિ હોય એ પણ એવું વિચારતા હોય કે અમારે પહેલાં કોને ફંડ આપવું જોઈએ કોને વધારે આપવું જોઈએ તો કંઈ નાના ચીકલા તો છે નહીં એને બી ખબર હોય કે અમારે કોને ફંડ આપવાથી કોની સરકારમાં વિકાસના કામો આવશે કંપનીઓ આવશે ઇવન આપણે નાનો એવો દાખલો જોઈએ ને અત્યારે ટેસ્લા કંપનીની વાત ચાલે છે ઇન્ડિયામાં તો એ પણ ગુજરાતમાં આવવાની વાત ચાલે છે તો લોકોની લાગણી ગુજરાતના લોકોની લાગણી અથવા દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓની લાગણી ગુજરાતના દીકરા એવા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ માટે હોય જ કે ભાઈ આવડી મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ ઓટોમોબાઈલ હબ જ્યારે ગુજરાત બનતું હોય તો સંબંધો રાખે ફંડ આપે પાર્ટીને અને એનું સુપ્રીમ કોર્ટના કહ્યા પછી એને ડિક્લેર પણ કરી દીધા છે દરેક પાર્ટીને કેટલા કેટલા ઇલેક્ટ્રોનિક બોન્ડ મળ્યા કેટલા પૈસા પૈસા મળ્યા કેટલી કેટલા ફંડ મળે છે બધું ડિક્લેર થાય છે એ બધું આપણે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી આપણે ગુજરાતની વિરંગમ પૂરતા ને દિલ્હી છે ક્યાં જવું દિલ્હી હાર્દિક

તો એની ચર્ચા અને જિલ્લાની ચર્ચા કરીએ ગુજરાતની થોડી ઘણી ચર્ચા કરીએ દિલ્હી અને બિહાર ને બંગાળની ચર્ચા આપણે એવું કામ કરીએ ચર્ચા કરી લઈએ સીએમ એ બધાની ખબર છે કેજરીવાલ પણ જેલમાં ગયા છે અને એવું કંઈક વોશિંગ મશીન છે બધા એવું કહીએ તમારા માટે પણ કહેવાતું કે ભાઈ પહેલાં ગાળું દીધી ભાજપને એટલે જેમ તેમ વાત કરીએ આપણે જરૂર લાગી ત્યાં આંદોલનના ભાગ રૂપાઈ જેવા તમે આવો છો જે તે પાર્ટીમાં તો એમ કે બધું અરે ભાઈ એવું નથી હોતું તપાસ ચાલતી હોય છે મીડિયા એવું દેખાડતી હોય છે કે તપાસ બંધ થઈ ગઈ તમે અમુક મીડિયા વાળા એવું નથી કહેતા કે હાર્દિક ઉપર હવે કેસ બધા બંધ થઈ પણ એ તો મને ખબર હોય ને જો અગિયાર ચાલે એટલે મીડિયા અને સોશિયલ મીડિયા શું અર્થનો અનર્થ કરવો હોય તો સોશિયલ મીડિયા કરી શકાય આપણે દેશના રાજકારણમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં હોય અને એ પ્રક્રિયામાં એ કામ કરતો હોય ને પછી એને એવું લાગતું હોય કે ભાઈ હું ફલાણી પાર્ટીમાંથી ફલાણું કામ અથવા રાષ્ટ્રહિતનું કામ કે પોતાના વિસ્તારનું કામ કે પોતાના વિસ્તારમાં અમુક કામો લઈ જવાય વિકાસના કામ નથી થતા એનું શ્રેષ્ઠ ઉદાહરણ પહેલાં મારી વિધાનસભાથી આ બધું દસ વર્ષ અહીંયા કોંગ્રેસ હતી દસ રોડ અહીંયા મંજૂર નથી થયા એવું ના કહી શકે સરકારે નથી કર્યા પણ ધારાસભ્ય તરીકે તમે કેટલી ભલામણો કરી કેટલી વાર રજૂઆતો કરી તમે કેટલા એક્ટિવ છો તમે કેટલી વાર કામ કરવા માગો છો આ કાર્યાલય છેલ્લા એક વર્ષથી ત્રણસો પાસઠ દિવસ ચાલુ હોય અત્યાર સુધી નવ હજાર લોકોએ એની વિઝિટ લીધી છે એ કાર્ય ચાલુ હોવું જોઈએ કોઈ બહારથી આવે ને માણસ ગામડાનો એટલે એને અહીંયા પહેલાં એવું પૂછવામાં આવે ચા પાણી અને પછી જમીના એક નાસ્તો કરશો તમારા વિસ્તારની અંદર તમે કામ નથી કરતા કોંગ્રેસના ધારાસભ્ય દસ વર્ષ કંઈ નથી કર્યું આજે મારા ધારાસભ્ય બને મારી મારી જોડે એટલા બધા કામો છે કે ખૂટે એમ નથી તો ભાજપના એમએલએ પણ હતા જ વચ્ચે ક્યાં ના બે હજાર બારથી બારથી બે હજાર બાર થી પીક સમય હતો વિકાસનો પીક સમય હતો એક એક વિધાનસભામાં એક એક હજાર કરોડ રૂપિયા મળી શકતા હતા વિકાસના કામોના આજે તમે વિરંગામના ફરતી જેટલી પણ જગ્યાએ જાઓ જાવ તમે સચાણાથી લઈને સૌરાષ્ટ્ર જવું હોય તો સચાણા કાયલાનો રોડ હમણાં મેં મંજૂર કરે બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે સાડા પાંચ મીટર ફોડો રસ્તો વિરંગામની નરસરોડ જવું હોય તો રસ્તો છે તમારા આમ ઓટોમોબાઈલ હબ એટલે કે હાંસલપુર બહુચરાજી જવું હોય તો રસ્તો છે તમારા આમ પાટલી તમે જશો શ્રેષ્ઠ રસ્તાઓ છો તો કહેવાનો મતલબ કે આ જે કોંગ્રેસમાંથી લોકો જ્યારે ભાજપમાં આવે તો બીજી અન્ય પાર્ટીમાંથી ભાજપમાં આવે તો પ્રાયોરિટી આપણે એવું ન કહી શકીએ કે ભાઈ આના કેસ પતી જાય અથવાની આરોપ હતા અથવા વોશિંગ મશીન બનીને વોશિંગ મશીનમાં જઈને આવે એવું નથી હોતું લોકોને કામ કરવું હોય છે એ તો અર્ધિક માનવું પડે કે એમલી તરીકે તમે જે સ્ટ્રેટેજીકલી પૂરું કામ કરો છો થવું જોઈએ લોકો તમને એટલે ચૂંટી નહીં તમે અહીંયા બાજુની એક ઓફિસમાં જજો હમણાં બતાવશો તમને દસ લોકો કોલ સેન્ટરમાં બેઠા છે ફોન ઉપર જેટલા લોકોને અમે છેલ્લા એક વર્ષમાં અમે એક વર્ષમાં એક તમારા ધ્યાન મૂકો સરકાર દસ લાખ રૂપિયા તો આયુષ્યમાન ભારતમાં આપે છે પણ છતાંય અમે અમારા વિસ્તારમાં કોઈને કેન્સર થયું હોય કોઈને લિવરના પ્રોબ્લેમ હોય એવા અમે અઠ્યાવીસ લોકોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એક લાખથી લઈને સાત લાખ સુધી અપાયા છે અમારી વિધાનસભામાં કોઈ ખેડૂત સરકારની યોજના છે કે કોઈ ખેડૂતનું આકસ્મિક મૃત્યુ થાય એટલે કોઈ વીજળી પડી ગઈ તો એમાં જિલ્લા પંચાયત વતી ચાર લાખ અને રાજ્ય સરકારને મુખ્યમંત્રી રાહતમથી આઠ લાખ રૂપિયા આપે છે એવા મેં મારી વિધાનસભામાં છત્રીસ લોકોને પૈસા અપાયા છે સરકાર આપે જ છે પણ ક્યારે આપે એક મહિનો થાય થોડું લેટ થાય હું બારમું ના આપે તો દાલગીચી ચેક આપી આવું છું તમે આ કામની સાથે તમે એવું પણ કીધું કે મહેન્દ્રમાં શું એ વર્ષો પહેલાં એ કરેલું એમને કે ધારાસભા તરીકેનો એ પગાર ના લીધા તમારી ઉંમર નાની છે તમે આંદોલનમાં હતા તો લોકોને પણ સમજવું છે કે એક પોલિટિશિયન તરીકે તમે જ્યારે તમારો પગાર ના લો તમે આટલું બધું કામ કરતા હોય બીજું તો પેરેલ બિઝનેસ શું હોય છે કઈ રીતે લોકો મદદ કરતા હોય છે કેવી રીતે મદદ એ પણ ખુલી નાખે છે આપણા વિસ્તારની અંદર વિકાસના કામો ખૂબ મોટા પ્રમાણમાં ચાલતા હોય છે મોટી મોટી એજન્સીઓ કામ કરતી હોય છે મારા વિસ્તારમાં તો મોટી મોટી કંપનીઓ પણ છે એના કોન્ટ્રાક્ટરો હોય છે તો અમારો મારો કોઈ કાર્યક્રમ હોય તો અમે કહીએ ભાઈ તમારાથી મદદ થતી હોય તમને કરજો એવી રીતે ચાલે છે આ મારું કાર્યાલય છે તો અમારા દસ મિત્રો છે આ જેનું આખી સ્કીમ છે એ મને કાર્યાલયનો દર મહિને એક લાખ ત્રીસ હજાર રૂપિયા ખર્ચો આપે છે મેં મારો પગાર હું દાન કરું છું તમારા ધ્યાનમાં ના હોય મારો મારો પગાર હું છોકરાઓને ભણવા પાછળ એટલે કે ગયા જન્મદિવસે મેં મારા છ લાખ રૂપિયા થયા હતા પગારના તો છ લાખને બાર હજાર રૂપિયા મેં પાંચ હજારથી લઈને છપ્પન હજાર સુધીની સ્કોલરશિપ જેના મા બાપના હોય જે ગરીબ હોય એ લોકોને આપે હું ટેબ્લેટ વિતરણ કરું છું અહીંયા વિધાનસભામાં તો આ કાર્યાલયનો ખર્ચો એક લાખ ત્રીસ હજાર રૂપિયા મારા એક મિત્ર જ આપે છે મને ઓકે ત્યાં ચાર લોકો કામ કરે છે એટલે લોકોને એવું હોય કે ધારાસભ્યોનો તો પગાર ધારાસભ્યનો પગાર એક લાખ અઢાર હજાર રૂપિયા હોય છે વધુ હું એવું માનું છું કે પરિસ્થિતિ પ્રમાણે એમને વધારવો જોઈએ કેમ કે ધારાસભ્ય થાકી જાય બિચારો અને લોકો શું કે ધારાસભ્યનું મલાય પણ તમે એવું વિચારો બાર મહિનાની અંદર આપણે બસો લગ્નમાં જઈએ એવું માનો વધારે નહીં ધારાસભ્ય લગ્નના આમંત્રણ ખૂબ આવે એક જગ્યાએ પાંચસો રૂપિયા તમે કરો સારા લાગે ધારાસભ્ય તમે હજાર કરવો પડે બસો લગ્નમાં હજાર હજારનો ચાંદલો કરો તમે નકરો આમથી નામ દોડ દોડ કરો બેસનામ જાઓ લગ્નમાં જાઓ કાર્યક્રમોમાં જાઓ પાર્ટીના કાર્યક્રમો આવે કેટલા ખર્ચા થાય લોકોની લોકો એવું કહે કે રાજકારણ એટલે આવવું અને લોકો એવું માને કે ધારાસભ્યને મજા હોય તમે કેન્ટીનમાં ખૂબ દાડો આવજો ધારાસભ્યની ઉપરની કેન્ટીનમાં નીચે લોકો ધારાસભ્યની અહીંયા મજા હોય ત્યાં રિયલમાં ચણા સિંગ મમરા આ ધારાસભ્યની કેન્ટીનમાં આ વસ્તુ જ્યારે ફૂલ ડેનું સેશન હોય તો જમવાનું હોય એનાથી વિશેષ કંઈ ધારાસભ્ય એટલે કંઈ તિસ્માર ખાન નથી કોઈ રાજા મહારાજા નથી ધારાસભ્ય એટલે એ સેવક છે અને એની સ્થિતિ એટલી ખરાબ હોય તમે અહીંયા કેવા લોકો આવે તમારે એક રાત્રે બાર વાગે ફોન આવે અમારે ત્યાં લાઈટ ગઈ છે આપણી ફરજ છે કે આપણે ફોન ઉપાડવો પડે પણ લાઇટ જાય દસ મિનિટ રાહ ન જુઓ હું તમને એનાથી વિશેષ એક ઉદાહરણ આપું આપણો વિંજવાડા અને વણોદનો રોડ હમણાં મેં મંજૂર કર્યોનું ખાતમુહૂર્ત કર્યું એવા આખી વિધાનસભા મેં ચોપન રસ્તાના ખાતમુહૂર્ત કર્યા હું જે ગામમાં જાઉં ને ત્યાં એ ખાતમુહૂર્ત થયું હોય એનો આભાર ના હોય ત્યાં બીજી પાંચ માગણીઓ એટલે એવું નથી તમે જેટલું ઇઝી માનો છો એટલું અને હું ધારાસભ્ય તરીકે આટલી ગંભીરતાથી વાત કરું છું તો પીએમ સુધીની વાત કેવી હશે ધારાસભ્યથી મંત્રી મંત્રીને કેટલી ચિંતા હશે મંત્રીથી મુખ્યમંત્રી કેટલી ચિંતા હશે મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી એટલે આપણે એવું કહો પ્રધાનમંત્રી બની ગયા અને મોજ હશે જીવનમાં નથી મોજ થાકી જાય ભાઈ હતર હત્ત કલાક કામ કરવું પડે અહીંયા ધારાસભ્ય તરીકે હવારથી હાંડ લગી બેસી ત્રણસો લોકો આવે ત્રણસો લોકોનો સરખો જવાબ આપવાનો બે જણાનો ખરાબ જવાબ આપો બાર જગ્યા પાછો મત તોડે એમનો બોડી એ પ્રકારે ફ્લેક્સિબલ બની ગયું કે હું રાત્રે અગિયાર બાર વાગ્યા લગી જાગી શકું એક વાગ્યા લગી જાય અને ઇવન એક વિડીયો મેં બોર્ડ નો જોયું તો સવારે સાડા ત્રણ સુધી પાર્લામેન્ટરી બોર્ડમાં બેઠેલા હતા એટલે માત્ર એવું નથી કે દેશના અમુક અમુક કામ કરીને છોડ દઉં દેશનું કામ કરવાનું રાષ્ટ્રીય સ્તર ઉપર કામ કરવાનું નેશનલ એટલે આખા દેશ આખા વિશ્વ ઉપર ધ્યાન દોરવાનું ભારતીય જનતા પાર્ટી કઈ રીતે મજબૂત થઈ શકે એનું કામ કરવાનું અને મને વિશેષ આનંદ તો પરમ દિવસો થયો જ્યારે એમને ઓનલાઈન ગેમિંગના જે મુખ્ય સાત આઠ લોકોને જ્યારે મળ્યા એને જ્યારે ઓનલાઈન ગેમિંગ જ્યારે બનાય છે સાત લોકો જ્યારે એવું કીધું કે અમે મારા ફાધરને કદાચ આ ગેમ શીખવાડીએ ને તો વિધિન અડધો કલાકમાં ન શીખી શકે પ્રાઇમ મિનિસ્ટરે વિધિન પાંચ મિનિટમાં એ ગેમને સમજી ગયા તો આટલી ઉંમરે પણ એમને યંગ જનરેશન કેવો હોય એ પ્રકારનું જ્ઞાન લોકોની વચ્ચે મૂકી રહ્યા છે ધરદરભાઈ પોલિટિકલ આખી જે આ રમત છે ને રાજકારણ એમાં પણ એ ખૂબ માહિર છે રાજકારણમાં જે માહિર ના હોય તો ન ચાલે ને એ તો હોવું જોઈએ લોકશાહીમાં તમે પણ માનો છો પણ જે પ્રકારના આરોપ થઈ રહ્યા છે કેજરીવાલની ધરપકડ હોય

એવું એવું વિચારું હું ધારાસભ્ય બન્યો એટલે હું એને વાંચ અને હું એની વિરુદ્ધમાં પગલાં લઈશ તો લોકો મારા વિરુદ્ધમાં શું વિચારશે અહીંયા અમે અઢાર એજન્સીઓ બંધ કરાઈ છે કામ કરતી જે બે કરોડનું કામ અને દોઢ કરોડમાં પતાવતી હતી અમે વિરમગામ નગરપાલિકાની અંદર કામ નહોતા કરતા ગટરના કોન્ટ્રાક્ટો રાખતા બધાને બંધ કરાયા છે એકસોને છુડતાલીસ લોકો કામ કરતા હતા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સરખા કામ નહોતા કરતાં પગલાં લેવા તો અઠ્યાવી લોકોને મેં છૂટા કરાયા છે આ લોકોને કંઈ તમારે સાચવી ના રાખવાના હોય અને એવું વિચારવા જાવ લોકો અમારા વિશે શું વાત કરશે અમને લોકો તાનાશાહ ગણશે અમારા વિરુદ્ધમાં લોકો વાત કરશે શું એના વિરુદ્ધમાં પગલાં નહીં લેવાના શરાબ જે દારૂવાળો ઇસ્યુ થયો છે તો કેજરીવાળ વિરુદ્ધમાં એક્શન લેવાય કાલ ઉઠીને લો કે નિર્દોષ છૂટી જશે તો અલગ વાત છે આજે મારા વિરુદ્ધમાં લો કે નાના મોટા કેસ થયા તો આજે હું કોર્ટમાંથી નિર્દોષ છૂટું છું એ વસ્તુ અલગ છે પણ લોકો અને હમણાં જ મેં એક વિડીયો હું જોતો હતો રાજનાથસિંહનો રાજનાથસિંહ આપાતકાળ જ્યારે લાગી દેશમાં ત્યારે જેલમાં હતા એમના મધરનું દેહાંત થયેલું તો એમને પેરોલ નહોતા આપ્યું એ તાનાસાની વાત કરે અમારા વિરુદ્ધમાં અમે જ્યારે હું આંદોલનમાં હતો ત્યારે હું પણ આવા શબ્દોનું ઉચ્ચારણ કરતો હતો કે ભાઈ આ સરકારમાં તાના પણ જ્યારે એ સત્તાનો ભાગ બન્યા જ્યારે એ સત્તાના તમે ભાગીદાર ત્યારે ખબર પડી કે યાર ખરેખર સમયાંતર માનલો કે તમે રાજ્યની અંદર આંદોલન ચાલતું હોય ને એમાં નાનું તોફાન થાય તો સરકાર તો એની ભૂમિકામાં એ આંદોલનને રોકવા માટે આવા માનલો કે કોઈ આંદોલનમાં બધા લોકો ખરાબ હોય એવું નથી કહેતો આંદોલન હંમેશા સત્યના માર્ગ પણ એમાં એકાદ વ્યક્તિ બહારનો આવી ગયો હોય ખરાબ વ્યક્તિને એ તમારા બધાના નામનો દુરુપયોગ કરીને નાનું મોટું છમકડું કરી દે તો સરકાર તો એક્શન લે જ ને સરકારને તો શું રાજ્યમાં શાંતિ જળવાય અને દસ લાખ લોકોના કારણે ગુજરાતના છ લાખ છ કરોડ ચાલીસ લાખ લોકોને તો નુકસાન ના થવું જોઈએ ને તમે ઉચ્ચારણની વાત કરી સવાલ કરી લઉં થોડો અંગત છે પણ પોલિટિકલ જર્ની બનાવનારને કદાચ એમાં શીખવા પણ મળશે તમે કીધું તું મારી છઠ્ઠીનું ધાવન લાખ છે જો ભાજપમાં જઈશ તો જ્યારે ભાજપમાં જોયું ત્યારે આ બાબતનો ખુલાસો મેં બહુ સ્પષ્ટ કીધેલું હતું કે જ્યાં સુધી અમારું આંદોલન પૂર્ણ નહીં થાય ત્યાં પોલિટિકલ પાર્ટી જોઈન નહીં કરો આ પહેલી વાત હતી બે હજાર ઓગણીસ ની પહેલા દસ ટકા એબીસી મળી એટલે શું હું હું મારા વ્યક્તિગત સ્વાર્થ ખાતે આંદોલન ચાલુ રાખું દસ ટકા એ મળી ગઈ આપણી વાત એ જ હતી પહેલાં વાત તો બીસીની હતી પણ જ્યારે બધી જગ્યાએ ફરિયાદ ખબર પડે બી બધા ગરીબ નથી આર્થિક ધોરણે રાખો દસ ટકા એ બીસી અનામત મળી ગઈ પછી શું મારા આંદોલન ચાલુ રાખો ને દસ લોકોને રાજી કરવા પછી મારો ધર્મ આવે છે કે ભાઈ મારી વાત હતી અનામત આંદોલન જ્યાં લગી પૂરું નહીં થાય પછી મેં પૂરું કરી દીધું પછી તો મારું પોલિટિકલી જર્ની તો બનાવી જ શકું ને કેમ ન કરી શકું હા હું ચાલુ આંદોલન બે હજાર પંદર સોળ કે સત્તરમાં હું જોઈન કરી દીધી હોત આંદોલન બંધ કરીને તો મને લાગે પણ આવું સ્ટેટમેન્ટ ન કરવું એવું તમને લાગે છે ના ના બિલકુલ નહીં એવું ના હોય તમે જ્યારે લડાઈ લડતા હોય એમાં હું એ જ કહું છું આંદોલન ચાલતું હતું ત્યારે તો મેં પાર્ટી જોઈન નથી કરી ને તમે ડેટા જોઈ લેજો કઈ તારીખે દસ ટકા એબીસી મળી કઈ તારીખે અનામત આયોગ અને નિગમ મળ્યા અને એક હજાર કરોડની સ્વલંબન યોજના કઈ તારીખે મળી આ બધું પતી ગયા પછી પોલિટિકલ પાર્ટી કેમ ના જોઈન કરી શકું પછી શું મારે લોકોની રજા લેવાની ના ના લે એવું હોય તો મને કહોજો કે પોલિટિકલ વ્યક્તિ તરીકે તમારે લોકો ભાઈ હવે મારું આંદોલન પતી ગયું છે હવે કહો તો હું પોલિટિકલ પાર્ટીમાં જવું એવું ના હોય ને ભાઈ મેં મારી જવાબદારી પૂરી કરી લીધી છે અને પછી તો હું પોલિટિકલી નિર્ણયો મારે કંઈ રાજનીતિક પાર્ટીમાં જાઉં મારે શું કરવું અને આ બધા આરોપ પ્રત્યારોપો કરતા હોય તો નામ તો લોકોએ મને સ્વીકાર્યો નહીં હોય ને અહીંયા બિલકુલ એકદિકભાઈ એ પણ લાગે જ્યારે જાહેર જીવનમાં હોય કે પગાર તો દાનમાં આપી દઈએ છીએ તો આજીવિકા શું હોય તમે ઇન્વેસ્ટ ક્યાં કરો જ્યાં હિવેન્ટ સારું મળવાનું હોય ત્યાં ઓકે તમે બંજર જગ્યાએ તો ઇન્વેસ્ટ ક્યાં કરો તો કદાચ અમે કઈક ઇન્વેસ્ટમેન્ટ હશું લોકો માટે તો લોકોને એવું લાગે કે ભાઈ રહ્યું છે થતું હોય ભાઈ કરતા જ હોય છે ને એમાં કંઈ ખોટી વાત નથી અને લોકો એવું કહે છે કે ભાઈ ધારાસભ્ય તરીકે કે નેતા પૈસા કમાય છે મોટી મોટી ગાડીમાં ફરવા તો એવું તમે ક્યારેય એવું નથી વિચારતા કે ભાઈ એને તકલીફ કેટલી પડતી હશે તમે મદદ કરો છો આ બધા સવાલ કોણ કરે ખબર જેને આની જોડે કંઈ જ નાવા નીચેવાનો સંબંધ ના હોય મેં એ જ કીધું નાવા નીચેવાનો જેને સંબંધ ના હોય ને જ્યારે કોઈ માણસ સમાજ સેવામાં જ્યારે મદદ કરતો હોય ત્યારે ક્યારે હિસાબ ના માને મેં જ્યારે કીધું કે હાર્દિકભાઈ તમે સવાલ ઇન્ટરવ્યુ વિન્ટરવ્યુ કરો તો ચાર પાંચ સવાલ કરજો પણ હું એવું એ જ કહું છું હું એને બિલકુલ ખુલ્લા નહીં મારી વચ્ચે પૂછે હું હંમેશા એને ખુલ્લા મનનો માણસ છું જ્યારે હું એવું કહું છું બાલા સાહેબ ઠાકરે ઇઝ માય રોલ મોડલ ઇન ધ પોલિટિક્સ એટલે હાલની પોલિટિક્સ નહીં આક્રમકવાળી પોલિટિક્સ જ્યારે બાલા ઠાકરેનો રાજીવ શુક્લા કોંગ્રેસના એક નેતા છે ફર્સ્ટ ઇન્ટરવ્યૂ જ્યારે રાજુ શુક્લા મને ચેનલનું નામ નથી ખબર પણ એ બાલા સાહેબ ઠાકરેનો ઇન્ટરવ્યૂ કરવા ગયા અને બાલા સાહેબ ઠાકરેનો સાંજનો સવા છનો સાતનો ટાઈમ થઈ ગયેલો એટલે રાજુ તેરા ઇન્ટરવ્યૂ ખતમ હો ગયા તો કે નહીં સર એક આખરી સવાર તો ઠીક મેરા ટાઈમ હો ગયા છે તો ક્યાં સર તો કે મેં બિયર રેડવાઈન યા બિયરની વાત હતી કે તું કુછ લેગા રાજુ તો કે નહીં સર મેં તો કુછ લેતા નહીં સિગરેટ નહીં બિયર નહીં તો ક્યુ તો બાલા સાહેબ ઠાકરે એમાં એવું કહે છે કે હું કંઈ પણ જીવનમાં કરતો હોય અને મારી ખરાબ હેબિટ કે સારી હેબિટ લોકોને ખબર હોય અને પછી લોકો મને પસંદ કે ના પસંદ કરે તો હું સાચો નહીં એટલે હું હંમેશા ખુલીને જવાબ આપું છું લોકો શું વિચારે એ મારા માટે મહત્વનું જીવનમાં નથી રહ્યું પણ કોને સોપારી આપી મારે તમને એમ શું લાગે તમારા મિત્રો મારા મિત્રો કોઈ જુના હોય તમે મારા વિસ્તારનો એટલે તમારા વિષે એવો દુરાગ્રહ કે પૂર્વાગ્રહ નથી હું હાર્દિક સોપારી પણ તમારે ખરાબ કરી બિલકુલ નહીં મેં સોપારી જીવનમાં નથી ખાતો મારી ગાડીમાં કાયમ મુખવાસ વડિયારીનો રહે અને કોઈ દિવસ લો કે કોઈ જગ્યાએ પંજાબી હોટલમાં કોઈ જગ્યાએ ડુંગળી કેવું ક્યાંક ખાવામાં આવી ગયું હોય તો કોઈ મિત્ર મસાલો ખાતો હોય તો એમાંથી કાચી સોપારી લઈએ

બિલકુલ કરાવી શકાય એમાં ખોટું નથી અને હું એવું માનું છું કોઈના પર્સનલ જીવનના સવાલો અથવા પર્સનલ જીવનમાં ઉતરવું પણ ના જોઈએ દરેક માણસનું પર્સનલ જીવન હોય છે અચ્છા અચ્છા લોકોના પર્સનલ જીવન અમે જોયેલા છે બે સગા મિત્રો સારા મિત્રો ક્યાં ફરવા જતા હોય અને પછી બંનેની મિત્રતા તૂટે એટલે એવું ના હોય કે બોલો આવું કરતો ને એવું કરતો હોય એમાં પડવું ના જોઈએ અને આવું બધું કરવા જઈશું તો રાજનીતિનું સ્તર ખૂબ નીચું ઉતરી જશે બાલ ઠાકરે આદર્શ માને છે ત્યારે કીધું તારું ક્યારે પૂરું થશે હાર્દિક મને કે દિનેશભાઈ ઇન્ટરવ્યુ પૂરો કરો હવે એ સાંજે સીએમ સાહેબનો પ્રોગ્રામ છે હું તમને બેસિકલી કાર્યક્રમ પર તમે અમારા મિત્ર છો મેં કીધું તમે બે હજાર પંદરથી મને કવર કરો છો અને અમારા વિસ્તારના છો એટલે અમારે તમને ટાઈમ આપવો જોઈએ ટાઈમ નહીં આપવો તો એવું કહેશો કે વિસ્તારનો હું તો ટાઈમ નહીં આપતા સીએમ કેમ વારંવાર એટલે મારું કહ્યું તમારા કાર્યાલયના ઉદ્ઘાટનમાં પણ આવ્યા હતા હા કાર્યાલયના ઉદઘાટનમાં આજે શા માટે આવે છે આજે અમે લોકોએ આખી વિધાનસભાના ત્રણસો છત્રીસ બુથમાંથી દરેક બૂથમાંથી વીસ ત્રીસ લોકોને જે મુખ્ય મુખ્ય આગેવાનો કાર્યકર્તાઓ બૂથ ઉપર બેસતા હોય એવી રીતે સાત આઠ હજાર લોકોને એક વિશાળ મોદી પરિવાર સભા રાખી છે આ જ મોદીનો પરિવાર છે ખરેખર જે જમીની સ્તર ઉપર ભાજપને મજબૂત કરે છે મોદી સાહેબનો પ્રચાર કરે છે મોદી સાહેબની યોજનાઓને જમીન સ્તર ઉપર લોકો સુધી પહોંચાડે છે તો એવા આજે સાત આઠ હજાર લોકોનું એક સંમેલન છે જેમાં સીએમ સાહેબ આવવાના છે અને બે હજાર ચૌદથી લઈને ચોવીસ સુધી પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે જે કામ કર્યા છે એ લોકોને માર્ગદર્શન આપશે અને અમારી વિધાનસભામાં મેં કીધું હું સાતસો કરોડ રૂપિયા લાવ્યો છું તો એના સાક્ષી કોણ તો એક તો પ્રભુ શ્રીરામ અને એક શ્રી ભૂપેન્દ્રભાઈ કેમ કે મુખ્યમંત્રી છે કંઈ પણ કામ લેવું તો એમની જોડે જ જવાન થાય તો આ બે લોકો સાક્ષી છે તો આજે એ પણ કહેશે કે આ તમારો ધારાસભ્ય મારી જોડે તમારા સિવાય કોઈને કામ નથી લઈને આવ્યો અને ઇવન આ બહુ જ ગંભીરતા સાથે સાચા હૃદયથી કો આ જ દિન સુધી સીએમ જોડે પ્રાઇવેટ ફાઇલ કે કોઈ મિત્રની ફાઇલ લઈને નથી ગયો કોઈ મારી જોડે આવે લોકો આ બધા આપણે પડવાનું નથી અને રાજકારણમાં એવું મેં એક સિદ્ધાંત બનાવેલો જો ધંધો જીવનમાં કરવા નથી બિલકુલ ધંધો એટલે આપણે વ્યવસાય કહીએ બિલકુલ વ્યવસાય કરવાનો કોઈ એમ કહે ને કે ઝીરો ટકે તને એક હજાર કરોડની પ્રોપર્ટીમાં પાર્ટનર બનાવું તો એ રહેવું નથી આપણે જ્યારે તમે સારું કામ કરો લોકો તમને મદદરૂપ કરવા મળી જાય છે મેં આંદોલનમાં આ વાત કરી હતી લોકો કહેતા કે આંદોલન કેવડી ચાલે એટલે ભાઈ આંદોલન સત્યના માર્ગે હોય ને જે આંદોલનની એ રણનીતિ સાચી અને સાચા માર્ગે હોય એટલે લોકો મદદ કરે એટલે બહુ મોટી વાત નથી હાર્દિક આજે જે કાર્યક્રમ છે એ ગુજરાતના એમએલએમાં તમે કદાચ જુદા પ્રકારનો કરવા જઈ રહ્યા છો અમે આઈ થિંક માઇક્રો પ્લાનિંગ મેં પહેલી વાર ને નહીં વિધાન આમ જિલ્લા જિલ્લા લેવલે મને પાટીલ સાહેબે કર્યું કે દરેક જિલ્લામાં બુથ સમિતિના સભ્યોનું સંમેલન કર્યું પણ ઘણી વાર એવું થાય કે જિલ્લાનું સંમેલન હોય એટલે દૂરની વિધાનસભાના લોકો કદાચ ઓછા પહોંચી શકે પણ એક વિધાનસભાનું હોય તો બધા લોકો આવી શકે અમે એની અંદર એવું પ્લાન કર્યું છે કે બુથ સમિતિના જે સભ્યો હોય એ તમારા ગામની અંદર વોટરોને ટીક કરે કે ગામમાં કેટલા વોટર રહે બાર કેટલા વોટર રહે કયો પરિવાર ભાજપ પરિવાર સાથે જોડાયેલો છે કયો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે કયો પરિવાર એકે પાર્ટી સાથે જોડાયેલો નથી એ જ રીતે માઇક્રો પ્લાનિંગ કરીને મોદી સાહેબની જેટલી યોજના જે વ્યક્તિ સુધી પહોંચી હોય એ વ્યક્તિને યાદ કરાવવાનું છે આ ટીમનું કામ આ છે લાભાર્થી સંમેલન અમે કરતા હોઈએ છીએ મોદી સાહેબે મારી વિધાનસભાની અંદર એક પણ ગામ એવું નથી જે આયુષ્યમાન ભારત કાર્ડના હોય એનો એક દાખલો આપો અમારી ગામવાળા રાજી થાય કે આ દેવી તમે અમારો દાખલો બહુ આપો ગામ સદાજપુરા ગામ દીત્રો તાલુકાનું એ ગામમાં ટોટલ સંખ્યા એવું માનો ને કે તમે બે એક હજારની સંખ્યા છે અને સત્તરસો લોકો જોડે આયુષ્યમાન કાર્ડ હતા વિકસિત ભારત યાત્રા નીકળી એટલે અમે આખો રથ લઈને એ ગામમાં જે અધિકારીઓ હોય તો મેં પૂછ્યું કે આયુષ્યમાન કાર્ડ કેટલા જોડે નથી એટલે એમાંથી ચાલીસ પચાસ લોકો હાથ ઊંચો કર્યો બીજા લોકો બહાર હતા અમે એક દિવસમાં એ ગામમાંથી એકસો ને નેવ્યાસી આયુષ્યમાન કાર્ડ કઢા આ લાભ મળ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે વિશ્વકર્મા યોજના ત્યાં ચાલે છે અમારી વિધાનસભામાંથી સોળસો લોકોને એનો લાભ આપ્યો છે પંદર હજાર રૂપિયા જે વિશ્વકર્મા યોજનામાં સાધનો લાવવા માટે આપે છે તો આ બધા લાભના લોકોને જઈને મળવું અને એમને યાદ તો તમે બધું કરી શકો છો તમે પરિવાર મોદી પરિવારના લોકો માટે આટલું કરી શકો છો પણ તમારા પરિવારમાં જે મારા બેન છે તમારા વાઇફ એમનો શું રોલ છે એનો સૌથી મોટો રોલ છે જ્યારે મેં ભાજપ જોઈન કરી તો વિચારતા કે શું કરશું હવે કઈ બાદથી કામ ચાલુ કરશું ત્યારે મારું ટ્રસ્ટ હતું મારા ફાધરના ગયા પછી મારા કાકાએ મેં અને મારી વાઈફ અને મારા અંકલના દીકરાએ જન સેવાશ્રમ ટ્રસ્ટ કરીને એનજીઓ બનાવ્યું જેનો એક જ રોલ ગામડે ગામડે જેટલી સ્કૂલ છે એ તમામ સ્કૂલોમાં નોટબુક ફ્રીમાં વિતરણ કરવાનું ગામડે ગામડે જે છોકરો ધોરણ દસ અને બારની અંદર એંસી ટકા ઉપર જે તે ગામમાં લાવીને ટેબલેટ વિતરણ કરવાનું જે પરિવારના લોકો આર્થિક રીતે સક્ષમ ના હોય એના દીકરા દીકરીને ભણાવવા સક્ષમ ના હોય એને સ્કોલરશીપ આપવાની ચોથું કામ ટ્રસ્ટની સ્કૂલો હોય ગર્લ્સ સ્કૂલો હોસ્ટેલ એમાં લાઇટ બિલ ખૂબ આવતું હોય ટ્રસ્ટ એટલા સક્ષમ નથી હોતા તો અમે બહુચરાજીના ક્ષત્રિય સમાજની હોસ્ટેલ છે ગર્લ્સ હોસ્ટેલ એમાં અમે સોલર લગાવી આપ્યું મને ચાલીસ હજાર રૂપિયા બિલ આવતું તો આજે સ્ટોપ થઈ ગયું પછી અમે વિધવા બહેનો હોય એને સિલાઈ મશીન આપીએ છીએ અપંગ હોય વિકલાંગ હોય એવા લોકોને અમે ત્રી સાયકલ આપીએ છીએ અને એનાથી પણ વિશેષ જે પણ વ્યક્તિ આ પરિવારનો આ વિસ્તારનો એ કોઈ હોસ્પિટલ માંગ્યો હોય અને એની જોડે ફીસ નથી પૈસા ભરવાની તો પૈસા પણ અમે લોકો આપીએ છીએ એમાં હું નથી આપતો એટલે કોઈ વ્યક્તિ હોય બ્યાર્થી બીમારતને પચાસ હજાર રૂપિયા મદદ કરી તો બી ટ્રસ્ટમાં નાખી દે એનાથી અમે મદદ કરીએ ખૂબ લોકોને મદદ કરી છે અને એનો અમને બહુ આનંદ છે મારી વાઈફ એના માધ્યમથી એ બધું કરે હમણાં અમે એક ખૂબ મોટો ગર્લ્સનો સ્ત્રી નિદાન રોગને કેમ કરેલો જેમાં અત્યારે આપણા તો જાહેર મંચ ઉપર કોઈ બોલતું નથી પણ આજની યંગ જનરેશનના અમે લોકો છીએ તો વાત કરવી જોઈએ કે સૌથી વધુ અત્યારે સ્ત્રીઓમાં કેન્સર જે અંદર કોથળીના કેન્સર હોય એ થતા હોય છે એની કોઈને ખબર હોતી નથી અને એનું જે ઇન્જેક્શન આવે છે ખૂબ મોંઘું આવે છે ચાર પાંચ હજાર રૂપિયા સાત હજારનું આવે પણ હમણાં સરકારે એને ફ્રીમાં આપવાની જાહેરાત પણ કરી છે સિંગલ ડોઝ એક ફ્રીમાં આપશે એ બધા કેમ્પો અમે કરીને લોકોને જાગૃત કરાવે મારી વાઈફ ને લોકો એક્ટિવ છે ને એમ એક્સ એમએલ એ જેટલે આપણે ચર્ચા કરી છે એમને જીપ માં લઈને ફરનાર તમારા પિતા છે ને અહીંયા આજે બધું કરો છો એ હોત કદાચ આજે નથી એ હોત તો હું પાંચ હજાર વોટ વધારે જીત્યો હોત એ હોત તો અહીંયા જે ત્રણસો લોકો આવે છે એમાંથી કદાચ સો લોકો આવતા હોત અને એ હોત તો વારે વારે મને લોકોની ભલામણ એટલી બધી કરતા હોત કે ના પૂછો હોત પણ ખબર નહીં અચાનક જવાન થઈ ગયું એમને કોરોનાનો સમય હતો પણ એમને મદદ ખૂબ કરી જ્યારે આંદોલનનો સમય હતો તો એમના મારા અહીંયાના એક બે જૂના મિત્રો હતા સંત પરિવાર સાથે જોડાયેલા હતા એમણે મારા ફાધરને કીધું કે હાર્દિક જોડે બંધ કરાવેલો મારા પપ્પા મને ક્યાં આવે બધું બંધ કરી દેતું મેં કીધું હું બંધ નહીં કરું કીધું મેં હું પેપરમાં આપી દઈશ કે તું મારો છોકરો નથી તારે મારી જો કોઈ સંબંધ નથી પાછા ઘરે ગયા શીખું પરિવર્તન બીજા દાડા આ બરાબર કર્યા કર કે તું તારું કામ એટલે એમનો ખૂબ સપોર્ટ હતો ને હું એવું માનું છું કે મા ના હોય ને તો અલગ પ્રકારે તમને એનું કામ યાદ આવે બાપ ને મામાં ઘણો ફરક હોય એટલે બાપ નથી એનું નુકસાન તો બધા ભોગવવું પડે અમારા ને અમારી ઉપર ભગવાન કરતાં અમારા પિતૃના આશીર્વાદ બહુ છે એટલે મારા બાપાના મમ્મી અમારા ઘરે બેસાડેલા આપણે કહીએ તો અમે જે કહીએ છીએ એના કારણે છીએ અને અમે એવું માનીએ છીએ મારા પપ્પા કાયમ એવું કહેતા કે કરમથી મોટી કોઈ શક્તિ નથી તમે કરમ કરો એટલે તમારા જીવન વધુ ચાલી જાય એટલે હું એવું માનું છું કે કરમ મારા બાપાનો એક શબ્દ હતો કે તું કરમ કરીશ ને એટલે કોઈ તકલીફ મારા પપ્પાએ એવું માનતા કે આપણે કરમ કરીએ છીએ મારા દાદાએ કરમ કર્યા તો મારા બાપાએ ભોગવ્યું મારા બાપાએ કરમ કર્યા હું ભોગવ્યું અને હું જો સારા કર્મ કરીશ તો મારી આવનારી પેઢી ભોગવશે આ જીવન કરમ આધારિત છે કરમથી બધું મળે છે પણ મારી મમ્મી સ્ટ્રોંગ છે એટલે ચાલી જાય બધું હાર્દિક સ્ટ્રોંગ છે બાપની વાત આવે તો પણ જ્યારે મારા પપ્પાનું એક હોસ્પિટલમાં હતા મને ફોન આવ્યો કે તમારો ફાધર જતા રહ્યા અને બેસિકલી કુદરતી થોડીક મને એવી શક્તિ છે કે હું થોડુંક ફ્યુચરનું વિચારી શકું સાત આઠ દિવસમાં શું થશે એટલે હું કોઈ એવો વિદ્વાન નથી પણ કેવા આપણી એક સાયકોલોજીકલ ગેમ જ તમને થોડાક એવા વિચાર આવે મને છ સાત દિવસ પહેલાં આવો કેમ કે હોસ્પિટલમાં ગયા કેમ મારા ફાધર જીવન હોસ્પિટલમાં જ નથી એટલે એ ગયા એટલે મેં તો આ ગભરાઈ જશે તો કોઈ દર હોસ્પિટલમાં બાકી હાથી આમે લડવું હોય તો લડવાની વાત હોય એમની જોડે પણ હોસ્પિટલ વાત એવી છે ઇવન મારા ગામમાં મારી બેન જ્યારે સાસરે ગઈ તો મારી એમને સાઈડમાં બેહડવા પડે ગામના ખૂણે કોઈક છોકરી સાસરે જતી હોય તો એ રોતા હોય ઘરે બેઠા બેઠા પણ એ જ્યારે હોસ્પિટલમાં ગયા એટલે એવું શંકા મનમાં આઈ કરે પછી મેં નક્કી કર્યું કોઈ દિવસ ખરાબ વિચારવાની નહીં પણ એક જીવનનો કોઈ અફસોસ હોય તો કે બાપાને તમે ગળે ન લગાવી શક્યા તો એકવાર એવું થયેલું કે હું સુરત ગયો ને શ્રી કહેવાય સપનામાં બહુ ખરાબ વિચાર આવ્યો તો આઈને તરત મારી મમ્મીના ગળે લાગ્યો ને મેં કીધું આઈ લવ યુ એટલો બધો થાક ઉતરી ગયો કે ના પૂછો એટલે બાપા વસ્તુ અલગ હતી તો એવું થાય કે આપણે એટલા બધા કામમાં હોઈએ છીએ કે બાપને હગ નથી કરતા કરવું જોઈએ માના ખોડામાં નથી બેસતા એમાં હું પણ આવ્યો ખબર નહીં દુનિયામાં એક એવી સ્થિતિમાં આવીએ છીએ ને આપણને ખબર છે કે બધું કરી લેવું છે ને જતા રહે પછી બહુ અફસોસ દરેક લોકોને ઇવન અમે નહીં પણ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ પણ એની સો વર્ષના માને મળવા જાય તો એ લાગણી હોય અને મેં કીધું ને જ્યારે જેલમાં હતા ત્યારે કોઈ મળવા ન હોય બાપ સિવાય હાર્દિક મિત્રો જેલમાં હતા ને ત્યારે પૂર્વ અમદાવાદમાં એમના વકીલ માંગુકિયાનો લેટર મને બતાવતા હતા અને ત્યારે જે ડર નતો પણ દીકરા માટેનો પ્રેમ ચિંતા મેં એમને જોઈ છે ને પેલો ઇન્ટરવ્યુ આ પછી કર્યો હું પહેલાં ભરતભાઈને મળ્યો તે વખતે તમે જેલમાં હતા જયારે મારા પપ્પા હું જેલમાં હતો એટલે એમને ચિંતા કાયમ પછી હું જેલમાંથી આવી ગયો પછી કાયમ અમે ઘરેથી બહાર ગયા હોય એટલે સાંજ લગી એમનો ફોન ખૂબ આવે કેમ ઘરે હજુ આવ્યો નથી કંઈ તકલીફ નથી આ મારા દાદા પણ મારા પપ્પાના દેહાંતના લગભગ એક મહિના પછી મારા દાદા પણ જતા રહ્યા અને મારા પપ્પા અને એમના મોટા ભાઈ ભીખાભાઈ કરીને એટલે દાદા હોય અને બે દીકરા જતા રહે એટલે પણ મારા મોટા પપ્પા જ્યારે જતા રહ્યા એનું દુઃખ નહીં ને મારા દાદા ને મારા પપ્પાનું એટલું દુઃખ એના કારણે બધા વ્યસ્ત હોય છે નથી અને પપ્પા ના હોય તો પપ્પા પપ્પાનો ફોન આવે અને હવે ફોન જોશું પણ પપ્પાનો ફોન ના આવે તો ખાસ તો એવાનું હોય આપણે બધા સમજી લેવાની જરૂર છે કે પરિવારથી વિશેષ કઈ કઈ જ નહીં અમારું પરિવાર એમ ખૂબ મોટું છે મારા પપ્પાની બાર ભાઈઓ એટલે એમના મારા દાદા બે કાકા એટલે અમે ઘણીવાર પરિવારમાં કહીએ કે અંદર અંદર બધા ભેગા રહો ને એમાં મજા આવે એટલે એમાં રૂપાલા સાહેબનું એક વાક્ય મને યાદ આવે તો બે ભાઈ હોય ને તો એકાદો ભાઈ એવું કહીએ કે ભાઈ સેઢે ચડતા વિચાર કરજો પણ તમારો પરિવાર ભેગો ના હોય એટલે હું એવું માનું છું કે એ પરિવાર કંઈક કરવા માટે સક્ષમ ના હોય મેં એવા કેટલાય દાખલા જોયા છે કરોડો રૂપિયા જમીન હોય પણ પરિવાર વેગો ના હોય કરોડો રૂપિયા હોય પણ પતિ પત્ની બનતું ના હોય કરોડો રૂપિયા હોય દીકરાને બાપને ના બનતું હોય અને બાપના દીકરાનો સંબંધ એવો જ છે કે તમારે નાની નાની વાતે ઝઘડો થાય નાની નાની વાતે એકબીજાના વિચારોમાં મતભેદ હોય પણ એને લાગણી તમારા માટે હોય એનું ચિંતા તમારા માટે હોય અને મારા પપ્પાનું તો અમારા વિરમ ગામમાં મારા ફાધરના બી જૂના ખૂબ સંબંધો હતા એટલે મારા પપ્પાને લોકો એવું કહેતા કે ભાઈ આંદોલન દરમિયાન કે તમારો છોકરો આંદોલનમાં એના કંઈક થઈ જશે તો કે ના નસીબમાં કંઈક થશે એટલે આ બધું ચાલ્યા કરે પણ મેં કીધું ને કે તમારે તમારા પરિવારનું કોમ્બિનેશન હોવું જરૂરી છે જ્યારે હું જેલમાં હતો ત્યારે દિવાળીનો સમય હતો એટલે ચાલુ જેલમાં ગયું એક મહિનોથી કોઈ મળવા ના આવે મેં કીધું સારું આપણી કોઈ ચિંતા નહીં પણ એ એક મહિનામાં ચાર વખત મા બાપ જ આવ્યા પણ મળવા દે ને એ બધો ઇસ્યુ હતા એટલે પણ પરિવારની શક્તિ બહુ મોટી હોય દરેક લોકોનું તો આપના માધ્યમથી કહી દઉં કે તમે મિત્રો ગમે એટલા બનાવો તમારા પાડોશી ગમે એટલા સારા હોય પણ તમને તકલીફ પડે ને તમે ઇવન ઘણીવાર ખોટા હોય ને તો એ પાડોશી ઊભો ના રહી મા બાપ જ ઊભા રહે એ વખતે ઠીક છે અમે તો એ વખતે સામાજિક દ્રષ્ટિએ ખૂબ મદદ કરી બધાએ પણ જ્યારે તમે કોઈ એવી પરિસ્થિતિમાં ભરાઈ ગયા હોય મેં એવા દાખલા જો અમારા ત્યાં અહીંયા આવે કે કોઈક છોકરો લો કે બાય ચાન્સ હમણાં જ એક દાખલો છે અમારે નીચે રિલાયન્સ ટ્રેન્ડ છે તો એની અંદર કોઈ છોકરે ચોરી કરેલી તો એ જેલમાં ગયો તેની બેન એના મમ્મી પપ્પા બિચારા આઠથી આમથી ના માટા મારે કે યાર મારો ભાઈ આવું થઈ ગયું છે એને ભૂલ થઈ ગઈ પણ હવે શું કરશું છી તો મેં એના મા બાપ આપણે એના જામીન બી કરાવી દીધા પણ કહેવાનો મતલબ કે આવું બધું પરિસ્થિતિ હોય એટલે ચાલ પણ જીવનમાં શીખવા મળે બધું હાર્દિક મજા આવી થેન્ક યુ પેલો ઇન્ટરવ્યુ છે રડાવ્યાના માટે સોરી અરે પણ રડવું જીવનમાં જરૂરી છે લડવું હોય તો રડવું જોઈએ રૂપાલાજીને એમને છેલ્લે યાદ કર્યા હતા અમે બંને માનીએ છીએ પત્રકારની આમ જો તો કોઈ કૂડ ના હોય એટલું એમાં બહુ જતો નથી હું કોણ છું પણ રૂપાલાજીનું જે છેલ્લું સ્ટેટમેન્ટ યાદ કર્યું એ પ્રમાણે આપણે આશા રાખીએ કે સમાધાન આવે ઝડપથી ગુજરાતના હિતમાં છે

બન્યા છીએ અમે બંને જરૂરી છે જરૂરી છે થરેલ બનવું જરૂરી છે ઠરવું જરૂરી નથી આયુષ્યમાન કાર્ડની વારંવાર વાત કરી છે હું આયુષ્યની વાત કરીશ કે ભગવાન રામને માને છે હાર્દિક તો ભગવાન રામે એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને ભવિષ્યની કલ્પના એ કરવામાં માનતા નથી પણ ભવિષ્યમાં થોડુંક દેખાઈ જાય છે કે શું હોઈ શકે ભવિષ્યમાં લોકોના હિત માટે લોકોની સેવા કરવાના ઈરાદા સાથે જો આગળ જાય તો ભવિષ્યમાં ખૂબ ઊંચા પદ ઉપર હોય ને ત્યારે જરૂર પડે તો હાર્દિકનો જુદો ઇન્ટરવ્યુ કરીશું થેન્ક યુ હાર્વિંદ થેન્ક યુ થેન્ક યુ